सही करो बिल्कुल। चलो वॉल्यूम और टेस्ट कर लो फटाफट, वॉल्यूम टेस्ट कर लो। आप सौ पेटर्न डायलॉग है, घना बदा स्टूडेंट्स वेटिंग अंदर हे, घना बदा दिल में दिवाली पूरा लखी रहा है। फाइनली विज्ञान ना वावाजोड़ा पहले दिवस आई गयो, जेनी तमे आतुरता थी राह जोवा था। दर वक्त तमे जो ने तो अत्यार सुधी ना जे भी वावाजोड़ा ना सेशन हता ने, एना करता भी अनेक गणी मजा तमने विज्ञान ना वावाजोड़ा मां आवती होय छे। एनी पाछळनो रीजन कोईने खबर छे? कोई कॉमेंट करीने बतावशे बराबर। हजू बे दिवस तो रजा छे, रीजन मने कोई कहेशे कारण शुं एनुं के मजा केम आवे छे। आजे अहींया लख्युं छे आपणे एक भाई 50 हेतु लखशी, पण अहींया एक स्पेशियल शब्द यूज थयेलो छे, फिजिक्स चेप्टर है ना, फिजिक्स चेप्टर। वाट तो लगावानी छे पेपर नी, पेलानी तो लगाई गणित नी। आजे बोला गणित मने मळ्युं तो रस्ता मां, मने के यार आटलू बधुं खतरनाक केवी रीते खाई गयुं, के भाई यार दिवाली पूरा इतना छोकरा हता ने एटले है ने मजा तो आई हशे। चलो सिक्रेट शुं हशे, जे लोको शेड्यूल जोईने आया हशे ए लोकोने खबर हशे के आजनुं जे वावाजोड़ानुं सेशन छे एनी माटे आपणे एक स्पेशियल गेस्ट ने बोलायेला छे के जे फिजिक्स नी अंदर एक्सपर्ट छे। जो तमे नाम लखी शकशो, કોઈને કદાચ ખબર હોય, કોઈ વાર જોયા હોય, ચેનલ પર કોઈક જગ્યાએ કોઈક સેશન લેતા જોતા હોય, તો નામ 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 લખવાનું છે કે ભાઈ મેં આજે કયા સાહેબને ઇન્વાઇટ કર્યા હશે, યાદ કરો, સોચ કે બતાવો, સોચ કે બતાવો। દિલ મેં દિવાલી પૂરા, હજુ મારો અવાજ નહીં પહોંચ્યો તમારો સુધી? ચલો ફિઝિક્સ, ફિઝિક્સ માટે कानडे, कानडे सर तो समाज भणावेला, प्रशांत सर, हाँ प्रशांत सर, प्रशांत सर, प्रशांत सर, दवे सर, दवे सर, दवे सर कॉमर्स भणावे बराबर। तो सायरन वागशे पछी आपणे प्रशांत सर ने इनवाइट करीशुं के जे 150 किलोमीटर दूर थी तमने आ कंटेंट नी अंदर एक्सपर्ट बनावा माटे लाया छे। मतलब के फिजिक्स रिलेटेड तमारुं 10मुं चेप्टर, 11मुं चेप्टर, 12मुं चेप्टर, 13मुं चेप्टर अने 14मुं चेप्टर, આ 5 ચેપ્ટર નું ડિસ્કશન આપણે કરીશું। એના એમસીક્યુ મોસ્ટ પ્રોબેબલ કયા છે કે જે તમને 20 તારીખના પેપરની અંદર જોવા મળી શકે છે, કઈક મને અપડેટ આવશે તો આપણે સાયરન દ્વારા જોઈશું। ભાઈ સાયરન એકવાર જોરદાર વગાડો, બધાએ સેલ્યુટ સાથે પ્રશાંત સર નું સ્વાગત કરવાનું છે। જેટલા સેલ્યુટ આવશે પછી, સેલ્યુટ આવે પછી પ્રશાંત સર અંદર એન્ટર થશે। એક જોરદાર, ખાલી પીળો પટ્ટો જ દેખાવો જોઈએ, પીળો પટ્ટો જ દેખાવો જોઈએ બરાબર। સાયરન વગાડો ભાઈ, વાવાઝોડું લેવાનો આનંદ થાય છે, એનું કારણ છે કે ગુજરાતની એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં કઈક નવો ભૂકંપ આવી રહ્યો છે। કે ભાઈ એજ્યુકેશન ચેનલ પર આટલા બધા છોકરાઓ એક સાથે લાઈવ થતા હોય, હું નથી માનતો કે આટલો મોટો લાઈવ ક્લાસ ગુજરાતની અંદર અમુક હશે ફરતા ફરતા કે ભાઈ ચલો આગળ પાછળનું આ લોકોનું પતે ને પછી સ્ટાર્ટ કરીએ। તમને છોકરાઓ સેલ્યુટ આપી રહ્યા છે, હાઉ આર યુ સર એવું કે છે। થેન્ક યુ, સેલ્યુટ ટુ યુ ટુ। તમે 10માની બોર્ડની એક્ઝામ આપી રહ્યા છો અને સારામાં સારું પરફોર્મન્સ કરી રહ્યા છો, તો બસ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીના 3 સેશન પછી વિજ્ઞાનનું પણ એવું જ સારામાં સારું પેપર આપશો, એના માટે અમુક અપડેટો મેં લઈને આવ્યો છું આજે બરાબર। અને જ્યારે મને વિકી સરનું સિક્સ સેન્સ મેં મેથ્સના પેપરમાં જોયું, જે રીતે એમનું સિક્સ સેન્સ જે અપડેટ આપતા હોય છે, મને નવે લાગે સર કે તમે, મને એવું લાગે છે તમે પેપર સેટરના માઇન્ડમાં જતા રહો છો ના। ટ્રાય કરીએ જે આપણે તૈયારી કરતા હોય તો થતું હોય। ચલો ભાઈ આન્સર તમારો આપવાનો ચેટ બોક્સમાં ટ્રાય કરજો સાહેબ। 23,330 સ્ટુડન્ટ થઈ ગયા છે, તો ભાઈ તમે આપણી સંસ્કૃતિ પ્રશાંત સર ને એઝ અ રિસ્પેક્ટ 21,000 લાઈક થી સ્ટાર્ટ કરવા, તો નહીં ઇન્સ્ટિટ્યુટ છે રેમ્બલર્સ એકેડેમી કરીને, કે જ્યાં ઘણા બધા સ્ટુડન્ટ ભણી રહ્યા છે, જે લોકો મહીસાગર ના કાતો પછી લુણાવાડા પર્ટિક્યુલર ના રહેતા હશે એ લોકો તો ઓળખતા જ હશે। અને જો તમે લુણાવાડામાં રહો છો અને રેમ્બલર્સ માં નથી જતા, ભાઈ તમે તમારા જેવો કમનસીબ વ્યક્તિ કોઈ નહીં ખરેખર સાહેબ, જો બીજે જતા હોય તો, કેમ કે આટલા સારા સાહેબ જો તમારા જ વિસ્તારમાં હોય તો ભાઈ ત્યાં જ ભણવું જોઈએ ને, મારું એવું માનવું છે।
મહિસાગરમાં છોકરાઓને સિટી વાળી ફીલ આવે અને પ્રીમિયમ લેવલના ક્લાસ ત્યાં પણ મળી રહે. આમ વરધરે રોડ પરથી મોટું તમારું બેનર દેખાય જ છે. હા, એ તમે સરસ મજાનું. ચલો, હા હા સર, ચાલુ કરો સર. સેલ્યુટ હજુ હજુ બી આ લોકો હાલે છે. ભાઈ સર માટે આપણે નાસ્તો વાસ્તો કરાવીશું. તમે જે આજે જે કોન્ટ્રીબ્યુશન આપશો એનાથી જો કોન્ટ્રીબ્યુશન નહીં આવે તો વિકી સર આજે ભૂખ્યા રાખવાના છે. સાહેબ જો 44 ને 30 ઓલરેડી 250 રૂપિયા તો આયા છે. એક પ્લેટ ના પૈસા થઈ ગયા. પણ સારી હોટલ, તમને જેમનું કામ સારું લાગે તો સારી હોટલમાં અમને જમાડી આવીશું કોન્ટ્રીબ્યુશન ના આધાર પર. કેમ કે આ એક સોશિયલ સર્વિસ જેવું છે. ચલો આપણે શરૂ કરીએ સાહેબ. નીચેના આપેલા બહુવિકલ્પી ઉત્તર વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ઉત્તર લખો. સાહેબ આ લોકોને એમસીક્યુ પૂછાય, ખાલી જગ્યા પૂછાય, એક વાક્યના પ્રશ્નોના જવાબ હોય એવું તમને પૂછાય, કાં તો ખરા ખોટા કાં તો જોડકા પૂછાય. હા, અને એમાં બી ફિઝિક્સના જે અમુક છે એની અંદરનો એક પોર્શન નહીં પૂછાતો, આપણે નથી લીધો. બરાબર છે, તો એને આપણે જોતા જઈશું. એ લોકો એમનો આન્સર અહીંયા આપશે ચેટબોક્સની અંદર. ઓકે, નંબર સાથે. ભાઈ હવે સેલ્યુટ નો આમ ખમ્મા કરો, ખમ્મા બરાબર નંબર સાથે કરો. નાસ્ત હું કે જે હારું ના ભણાતો સરને નાસ્તો પણ ના આપતા એવું વાહ યાર. ના પણ અનુભવી હોય તો જ ભાઈ આયા હોય ને, હે ને? હમણાં તમે ફિઝિક્સ ના એક્સપર્ટ. સીધી વસ્તુ. ચલો, બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. ચેપ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ છે દસમાના છોકરાઓ માટે, લેન્સ અને અરીસાવાળું જે ચેપ્ટર છે. તો બહિર્ગોળ લેન્સ મોટા ભાગે એની અંદર જે પ્રતિબિંબ મળતું હોય એ વાસ્તવિક મળતું હોય. પણ વાસ્તવિક મળે, નાનું પણ મળે, વાસ્તવિક મળે, મોટું પણ મળે. પણ જો એના મુખ્ય કેન્દ્ર અને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર એટલે પ્રકાશીય કેન્દ્રની વચ્ચે હોય તો આભાસી પણ મળે અને મોટું પણ મળે, પરંતુ આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. તો અહીંયા ઓપ્શન એ આવશે. જાડી પેન કર દો. ઓકે, થઈ ગઈ. બે બાજુ પતલી છે, અહીંથી નહીં થાય તમારી સ્ટાઇલથી. ના, એમાં પેન જાડી નહીં થાય. ઓકે, અહીંથી થઈ જશે ને. લાલ કલર કરી દઈએ. લાલ કલર, હા, બોર્ડનો જ કલર. ચલો, નીચે પૈકી કેટલી કેન્દ્ર, ઘણા બધાના આન્સર. ભાઈ હવે આન્સર આપવા પર ફોકસ કરો. આન્સર આવો જોઈએ તમારો, સરની જોડે મેચ થવો જોઈએ. સર અહીં આન્સર ટીક કરે પહેલા તમારો આન્સર ટીક થઈ જવો જોઈએ. ઓકે ઓકે. નીચેના પૈકી કેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે છે? કેન્દ્ર લંબાઈ અને પાવરનું સીધું કનેક્શન છે, વ્યસ પ્રમાણમાં છે. તો કેન્દ્ર લંબાઈ જેટલી નાની, પાવર એટલો વધારે. તો 50, 30, 10 અને 20 માં જેની કેન્દ્ર લંબાઈ સૌથી નાની છે એનો પાવર સૌથી વધુ મળી જાય. ચલો, ઓકે, આગળ જે ભાઈ સી આવશે, બીજાનો સૌનો ફેવરેટ ઓપ્શન. હા હા સાહેબ, એ લોકો તમને કોન્ટ્રીબ્યુશન બે સવાલોમાં જ આપવા માંડ્યા. આજે જોરદાર છે, સરને જમાડી દઈશું સારી જગ્યાએ. સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? સમતલ અરીસાની સામે જયારે વસ્તુ મૂકી છે તો જેટલા અંતરે વસ્તુ એટલા અંતરે જ પ્રતિબિંબ. તો અહીંયા પૂછ્યું છે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે. ત્યારે વસ્તુ 40 સેન્ટીમીટર દૂર છે તો પ્રતિબિંબ પણ 40 સેન્ટીમીટર, તો બંને વચ્ચેનું અંતર થાય 80 સેન્ટીમીટર. હજુ જાડી પેન કરો એટલે મજા આવે લોકોને. બીજી વાત એક એવી છે કે કાલે આપણે તમને પોતાની જાતને સાહેબ સેલ્યુટ આપતા શીખવાડ્યું હતું અમે. શું કરવાનું ખબર? અરીસાની આમે ઉપર રહેવાનો અને જાતે સેલ્યુટ મારવાનો. જરૂરી છે, અંતર આ ખબર પડી જાય ને, જેટલા દૂર ઉભા રહેશે એટલું દૂરથી સેલ્યુટ વાગશે. એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તો તેના કેન્દ્ર લંબાઈ. વક્રતા ત્રિજ્યા જ્યારે આર બરાબર 20 સેન્ટીમીટર હોય ત્યારે કેન્દ્ર લંબાઈ માટે એફ ઇઝિકવલ ટુ આર બાય 2. ઓકે, જો વક્રતા ત્રિજ્યા 20 છે તો કેન્દ્ર લંબાઈ થઈ જશે 10, એનાથી અડધી. ચલો, એવા અરીસાનું નામ આપો કે જે વસ્તુનું ચતુ અને વિવર્ધિત પ્રતિબિંબ આપે. વસ્તુનું ચતુ અને વિવર્ધિત, પેલા સમતલ અરીસો જે છે એ ચતુ અને વિવર્ધિત પ્રતિબિંબ નહીં આપી શકે. તો આની અંદર આઈ થિંક મને જે આન્સર લાગે છે કે અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો એક પણ નહીં, પરંતુ આમાં એક પણ અરીસો એ ચતુ અને વિવર્ધિત પ્રતિબિંબ નહીં આપી શકે. ચલો, ઓકે, ડી આવશે. હા, ડી આવશે આન્સર. દિલ મે દિવાલીપુરા. અંતર્ગોળ અરીસાનું નામ આપો, ચતુ અને વિવર્ધિત પ્રતિબિંબ આપે. અરીસો કીધો છે, એક્ચ્યુઅલી વિવર્ધિત મોટું પ્રતિબિંબ. ઓબ્વિયસલી અંતર્ગોળ અરીસો મોટું પ્રતિબિંબ આપી શકશે, તો સોરી આન્સર ડી નહીં આવે. અહીંયા નું કારણ છે, કારણ કે જો ચતુ અને વિવર્ધિત અંતર્ગોળ અરીસો એક જ કેસની અંદર ચતુ પ્રતિબિંબ આપતો હોય છે. મુખ્ય કેન્દ્ર દોરી જોવાની, એ લોકોને અંદર બતાવેલી છે, ત્યાં બધું આખું કોષ્ટક બી આપેલું છે, ત્યાંથી તમે એને ચેક કરી શકો છો. ચલો, બી આવશે, બી ઇઝ ધ રાઈટ. એ લોકો બી બી જ કહે છે. યસ યસ યસ. 5 માં ડી લાયા, સરસ. સર પેન ઘાટી કરો. ઘાટી ઓલરેડી કરી દીધી છે પેન. પેન ઘાટી કરો. ઓકે ઓકે, ઉલટી કરી દો, એવું કરો.
હા ઓકે ઓકે ડન તો આ પેન લઈ લો ચાલશે ચાલશે ઉભા રહો ને એને એકદમ ગોંટી કરી દઈએ લોકોને દેખાય ને નરો ગોંટી ટેકરી કરી દઈએ ચલો હા હા લો આ પેન લઈ લો ચાલશે 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 ને આગળ વધીએ ચલો અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો પણ પ્રતિબિંબ ચત્તુ મળે છે તો અરીસો કયા પ્રકારનો હશે જો પ્રતિબિંબ ચત્તુ મળે છે હંમેશા કોઈ પણ જગ્યાએ વસ્તુ હોય તો પહેલું તો સમતલ અરીસો અને બીજું બહિર્ગોળ પણ આ બંને એટલે સમતલ અથવા બહિર્ગોળ આ બંને પ્રકારના અરીસા તમને એ હંમેશા ચત્તુ પ્રતિબિંબ આપતા હોય છે માધ્યમની સપાટીને લંબ રૂપે આપાત થતા પ્રકાશના કિરણને વક્રીભૂત કોણ કેટલો હોય સપાટીને લંબ રૂપે આપાત થાય ત્યારે આપાત કોણ થઈ જાય ઝીરો જો આપાત કોણ ઝીરો તો વક્રીભૂત કોણ પણ બની જાય ઝીરો ઝીરો આમ સીધું જ આમ જ જશે હા સીધું જ જશે કોઈ પણ જાતનું વક્રીભવન થશે નહીં કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા કેવો હોય છે નિરપેક્ષ વક્રીભવન અહીં જે ઓપ્શન આપ્યા છે ને જો એને કહી શકાય કે જ્યારે શૂન્યાવકાશ કે શૂન્યાવકાશની વાત હોય તો આન્સર આવે એક એક કરતા ઓછો તો કોઈનો નહીં હોય તો જવાબ આવશે અહીંયા સી ગ્રેટર ધેન વન હા ગ્રેટર ધેન લેસ ધેન બોલતા ના સાહેબ એક ટેકનિક બતાવી છે હા કહેતા હોય તો બતાવો 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 બે નિશાની આવે ને આવી આમાંથી લકોટા લવ બને તો લેસ ધેન લેસ ધેન ગ્રેટર ધેન પરફેક્ટ એટલે પેલું બહુ મગર ને ચાકલી ને ચાસ વાગવા ભૂલી જાવ નવું ટ્રાય કરો 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સ ની સામે મુખ્ય અક્ષ પર વસ્તુને લંબ રૂપે મૂકેલી છે જો વસ્તુ લેન્સ થી 15 સેન્ટીમીટર અંતરે હોય તો તેનું પ્રતિબિંબ ક્યાં પડશે કેન્દ્ર લંબાઈ એની છે 10 સેન્ટીમીટર ઓકે અને એનાથી દૂર મૂકેલી છે વસ્તુ હવે 2f જોવું પડતું હોય છે આમાં કે f1 અને 2f1 ક્યાં છે ઓકે જે આંકડા કીધા છે એ મુજબ વસ્તુ છે f1 અને 2f ની વચ્ચે તો પ્રતિબિંબ મળશે લેન્સ ની બીજી બાજુએ f2 2f2 થી દૂર તો અહીંયા જવાબ આવશે 2f2 થી દૂર d ઓપ્શન 2 થી દૂર d ચલો હવે જો જે લોકો કદાચ અહીંયા શરૂઆતમાં જોઈન સાહેબ 26700 ને એટલા છોકરા છે 21000 ને તમારી રિસ્પેક્ટ લાઈક નો ટાર્ગેટ પૂરો કરી દીધો ધેટ્સ વન્ડરફુલ હવે 30000 પ્લસ લાસ્ટ ટાઈમ સર તમે આયા ત્યારે 14000 સમથિંગ છોકરા હતા ને 14000 હતા તો ઓલમોસ્ટ અત્યારે ડબલ છોકરાઓ છે 20000 કરાવી દઉં ભાઈ સાહેબ માટે સંખ્યા વધારો સંખ્યા વધારવા માટે એક ટેકનિક શીખવાડેલી છે ટેકનિક જો હોય તો એ તમને આપણે ટ્રાય કરીને બતાવશે શું શીખવાડે તમે ભાઈ ચેટ બોક્સ ની અંદર જોરથી દિલ મે દિવાલી પૂરા લખો જોરથી નો મતલબ કોમેન્ટ ની અંદર લખ 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 કરો સાહેબ ઓટોમેટિક સંખ્યા વધશે 30000 સુધી પહોંચી જશે બરાબર દૂર દૂર સુધી પહોંચશે ભાઈ સર ને આપણે પ્રેક્ટિકલ કરીને બતાવો તો સર ને આમ મજા આવી જાય આમ પાવર વધારે આવે પછી આપણે 30000 લાઈક નો ટાર્ગેટ રાખીએ બહિર્ગોળ લેન્સ નો પાવર આવે સાહેબ આના પાવર ચડી ગયો 5 ડાયોપ્ટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય કેન્દ્ર લંબાઈ f = 1/p ઓ પાવર p = 5 હોય તો 1/5 = 0.2 તો 0.2 મીટર થશે ઓકે પરંતુ એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો થશે 20 સેન્ટીમીટર તો જવાબ આવશે c + 20 સેન્ટીમીટર ભાઈ જો આ ભૂલ ના થઈ જાય તમારી બરાબર નાનો મોટો કેલ્ક્યુલેશન ની અંદર આ ટાઈપના ચેપ્ટરમાંથી પૂછાશે તમને એવું થાય કે સર આવા આવી શકે હા આવી શકે તમને રજા આપી છે સાહેબ આ લોકોને અને મેં એક પ્રેડિક્શન કર્યું છે કે તમારે વિજ્ઞાનમાં કલર થાય એવું મને લાગે છે બરાબર પણ કયા કયા પ્રકારે થઈ શકે છે એમાંનું એક આ છે કે તમને ઓબ્જેક્ટિવની અંદર નાના મોટા કેલ્ક્યુલેશન ટાઈપનું કંઈક પૂછે અને તમને આ સૂત્ર આવડતું ના હોય જતું રહે તમારું બરાબર ચલો આગળ વધીએ મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના અથવા તો ઘટનાઓ સામેલ છે મેઘધનુષ બનવા માટે જરૂરી એ છે કે જ્યારે પ્રકાશનું કિરણ પાણીના બુંદુમાં એન્ટર થાય ને ત્યારે સૌથી પહેલું થાય વક્રીભવન ત્યારબાદ ત્યાંથી એનું વિભાજન થાય અલગ અલગ રંગોમાં અને પૂર્ણાંતરિક પરાવર્તન થાય તો અહીંયા આપેલા ત્રણે ત્રણ ઓપ્શન આવે એટલે કે આપેલ તમામ ડી આન્સર વક્રીભવન બી થશે વિભાજન બી થશે અને આંતરિક પરાવર્તન થશે એટલે જવાબ મારો આવશે દિલ મે દિવાલી પૂરા ડી નહીં દિલ મે દિવાલી ડી આવશે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય સ્પષ્ટ દ્રષ્ટિ અંતર જે નજીકમાં નજીક કેટલેથી તમે સ્પષ્ટ જોઈ શકો છો એ અંતર છે 25 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર જો એથી વધારે નજીક હોય તો 27000 છોકરા થઈ ગયા હે ને આ ટેકનિક લાઈવ લાઈવ ડેમો છે તમારો હા લાઈવ ડેમો 30000 સુધી આપણે પહોંચાડવાના છે 30000 પ્લસ ક્રોસ કરાવવાના છે અને 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 લાઈક નો ટાર્ગેટ 30000 છે બરાબર બરાબર 40000 સુધી તો આમ ઉભા ઉભા કરાઈશું ચલો કિકીનું કદ નાનું મોટું કરવાનું કાર્ય કોણ કરે છે કિકીનું કદ નાનું મોટું કરવાનું કાર્ય આ એક્ચ્યુઅલી ઓપ્શન જે છે ને બધા કિકીને લગતો ઓપ્શન છે દરેકના અલગ અલગ કામ છે એમાં અહીંયા છે કનિનિકા ઓકે સિલિયરી સ્નાયુઓ જે છે કેન્દ્ર લંબાઈ બદલવાનું કામ કરતા હોય છે પણ કનિનિકાનું કામ છે કિકીનું કદ નાનું મોટું કરવાનું ચલો આગળ જોઈએ વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચવાનું કાર્ય કોણ કરે છે આ કામ છે નેત્રમણી નેત્રમણી આ કામ કરશે કે જે
નેત્રપટલ પર એનું પ્રતિબિંબ રચશે ફાઇનલ. ઓકે, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે? લઘુ દ્રષ્ટિની જે ખામી છે, બરાબર, તમારે કઈ ખામી છે એનો મને ખ્યાલ નથી. લઘુ દ્રષ્ટિની, ઓકે, તો લઘુ લેન્સ થયો. લઘુ દ્રષ્ટિનો મતલબ એ થાય કે નજીકનું ક્લિયર દેખાય છે, પરંતુ દૂરનું જોવામાં જ્યારે તકલીફ પડતી હોય આવી કન્ડિશનની અંદર એને અંતરગોળ લેન્સના ચશ્મા પહેરવાની જરૂર પડતી હોય છે. અંદરથી ગોલ અંતરગોળ છે, અંતરગોળ લેન્સ નજીકનું દેખાય. જો આ બધું વાંચી શકું પણ દૂરનું ના દેખાય, શું કરવાનું? કોઈ નિવારણનો ઉપાય બતાવો. બસ આ ચશ્મા પહેરા છે એ જ ઉપાય છે. એટલે ચશ્મા પહેરવા પડે ને અંતરગોળ લેન્સ વાળા. કઈ ખામીથી પીડાતી વ્યક્તિના ચશ્માના લેન્સનો પાવર ધન હોય? હવે અંતરગોળ લેન્સ જે લઘુ દ્રષ્ટિ માટે છે એનો પાવર તો ઋણ હોય, પરંતુ જ્યારે ધન પાવર વાપર્યો હોય ત્યારે એ ગુરુ દ્રષ્ટિની ખામી આવશે, બરાબર. એટલે પાવર ધન ગુરુ દ્રષ્ટિ માટે અને પાવર ઋણ લઘુ દ્રષ્ટિ માટે. ચલો, પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? વેગ સૌથી ઓછો, આ બહુ જ જાણી લેવા જેવી બાબત છે. સાત રંગો છે આપણા, પણ એ સાત રંગોની અંદર પહેલો અને છેલ્લો રંગ તમે નક્કી કરી શકો. એક રંગ છે જાંબલી ને એક રંગ છે લાલ. સૌથી ઓછો વેગ જે છે એ જાંબલીનો છે અને સૌથી વધુ વેગ છે લાલ રંગનો છે. જાનેવાલી પીનારા, એવું ને? ઓકે, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત કેટલો છે? સમયનો તફાવત છે બે. સાયરન બજાવો સાહેબ, આને મેં સ્ટાર માર્ક કરીશ. ખાલી જગ્યા કાં તો પછી એમસીક્યુમાં આ ટાઈપમાં તમને જોવા મળી શકે, બરાબર. દેખીતા અને આ સાહેબ ઓલરેડી બોર્ડમાં બે વખત પૂછાઈ લેજો, બરાબર. સાહેબને ઈચ્છા થઈ હોય તો કદાચ આ વખત બી મૂકેલો હોય, બરાબર. તો જવાબ યાદ રાખી લેજો બે મિનિટ, પણ આની અંદર થોડુંક ટ્વિસ્ટિંગ થાય. ટ્વિસ્ટિંગ થાય તો કેવો આવે? આવો ટ્વિસ્ટિંગ થાય તો એવો સવાલ આવો. વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તનો અહેસાસ થવાના કારણે દિવસ કેટલો લાંબો જાણે, સવારે પણ આ વસ્તુ બને સાંજે પણ વસ્તુ બને. થાય એવું કે સૂર્યોદય હકીકતમાં થાય એની પહેલા આપણને દેખાઈ જાય, બરાબર. એનું કારણ છે કે આપણા હવામાંથી વાતાવરણમાંથી જે કિરણો આવે છે એ વક્રીભવન થઈને આપણી આંખોમાં પહોંચે ત્યારે આપણને સૂર્ય હકીકતમાં જ્યાં દેખાય છે ત્યાં નથી હોતું. બે મિનિટ લેટ આવે છે પરંતુ આપણને બે મિનિટ પહેલા દેખાઈ જાય છે, અહેસાસ થાય, અહેસાસ થઈ જાય છે. અને એના કારણે બે મિનિટ સવારે, બે મિનિટ સાંજે, ટોટલ ચાર મિનિટ. તો ભાઈ જો આગળ વાળો જે પ્રશ્ન હતો એમાં જવાબ બે મિનિટ આવતો. સાહેબ આમાં કન્ફ્યુઝ કરે છે ને, એટલા માટે જ્યાં સાહેબ આને અલ્ટરનેટ પૂછે. એટલે પેલો બે મિનિટ વાળો ગોખીન ગયો તો ચાર મિનિટ લખીને ઓપ્શનમાં પાછું હોય જ, સાચી જ, બરાબર. તો અહીં જો બે મિનિટ બી છે, ચાર મિનિટ સેકન્ડ બી આપેલી છે, એટલે તમે કન્ફ્યુઝ થાવ. તો યાદ રાખી લેજો બંને ક્વેશ્ચન અગત્યના છે. કયા રંગના પ્રકાશનો ધુમ્મસ અથવા તો ધુમાડાની અસરના લીધે સૌથી ઓછું પ્રકીર્ણન થાય? સૌથી વધારે પ્રકીર્ણન જાંબલી અથવા વાદળી રંગનું થતું હોય છે, અને એનું જ કારણ છે કે સ્કાય આપણને બ્લુ દેખાય છે. પણ સૌથી ઓછું પૂછે છે તો લાલ રંગનું, લાલ રંગનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય છે. અને આ જ કારણ છે કે સર કે સવારે અને સાંજે આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત જે દેખાય છે એમાં સૂર્ય લાલાસ પડતો પીળા રંગનો આપણને દેખાતો હોય છે, કારણ કે લાલનું પ્રકીર્ણન ઓછું થાય છે. ડેન્જર સિગ્નલ, એટલે સિગ્નલ ને લાઈટો બી લાલ હોય એના લીધે. ચલો આગળ જોઈએ. એ પહેલા હું તમને એ જણાવીશ કે જે સ્ટુડન્ટ અત્યારે 28,000 છોકરા સાહેબ થઈ ગયા, આ લોકો હવે 30,000 છોકરાઓ કહે છે કે આજે વિકી સર ખુશ લાગે છે. હા ખુશ છું, તમે આવ્યા ને. તો કોઈને કદાચ 11 સાયન્સ ની અંદર એડમિશન લેવાનું હોય કાં તો કોમર્સ ની અંદર લેવાના હોય તો સંકલ્પ એપ્લિકેશન તમને એફોર્ડેબલ પ્રાઇસ ની અંદર એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. તમે દાખલા તરીકે આ પ્રશાંત સર પાસે ઓફલાઈન નથી જઈ શકતા, મહીસાગરમાં નથી રહેતા, અને તમે કોઈ કચ્છમાં રહો છો કાં તો પછી સુરતમાં રહો છો અને ઈચ્છા થાય કે ભાઈ પ્રશાંત સર પાસે મારું ફિઝિક્સ ભણવું છે, બરાબર. એમના જેવું ફિઝિક્સ કોઈ નહીં ભણાવતું ગુજરાતમાં, તો મને તો કોઈ સારો લાગ્યું નહીં, બરાબર. પણ તમારે જે એક્સપિરિયન્સ કરવો હોય તો તમે સંકલ્પ એપ્લિકેશનની અંદર પ્રશાંત સરના કોર્સની અંદર એનરોલમેન્ટ લઈ શકો. સાહેબ આ વર્ષે ખાલી 2,500 રૂપિયામાં આપણે સાયન્સમાં ભણવાના, બરાબર. ગુજરાતમાં કોઈ બી જગ્યાએ જાઓ ટ્યુશનની ફી કેટલી બધી હોય છે, પણ એ છોકરાઓ આ ફીસને બચાવી શકે છે. કાં તો એઝ અ રિવિઝન ટૂલ તમે કોઈ સાહેબ પાસે ભણતા હોય પણ તમને ઈચ્છા થાય કે પ્રશાંત સર પાસે બી ફિઝિક્સ ભણવું છે તો એની અંદર એનરોલમેન્ટ લઈ શકે છે. આ સાહેબ 15 મે સુધીની ઓફર છે, પછી આ ઓફર ફરી નહીં મળે. આ કોર્સની મજા જ એ સર છે કે આનાથી કોઈ પણ ખૂણાની અંદર ગુજરાતમાં જે પૈસાના કારણે ભણી નથી શકતો અથવા તો સારા ફેકલ્ટી નથી મળતા એ આવો કોર્સ લઈ અને ઘરે બેઠા જ આખો કોર્સ જેટલી વાર ઈચ્છે એટલી વાર રિવિઝન કરી શકે છે. અને કોઈ પણ ડાઉટ એ લોકોને એનસીઆરટી નો ક્લિયર થતો હોય, નીટ જેવી નો ક્લિયર થતો હોય તો આવું પ્લેટફોર્મ બીજું ક્યાં મળે, સાચી વાત છે. તો અર્લી બર્ડ ઓફરનો લાભ લેજો 2024 માટેનો, બરાબર. સ્ટાર્ટ થઈ ગયું છે સાહેબ. હવે ફરીથી ટાઈપ આ ટાઈપનું બી કંઈક ઓળખાય તો કનિનિકા જે છે એ આંખના રંગ
નક્કી કરતા હોય છે એક જ ઓપ્શન પહેલો એક જ ઓપ્શન છે બીજો કોઈ ઓપ્શન જ નથી તો વિચારવું રહ્યું જ નહીં બીજા આપણે એક્સપ્લેન કરી દઈએ નેત્ર પટલ જે છે નેત્ર પટલ જોઈને જ ખ્યાલ આવે કે ભાઈ એ આંખનો પડદો છે પટલ એટલે પડદો આંખનો બરાબર નેત્રમણી જે છે એ આંખનો લેન્સ છે એક રીતે અને પરિવર્તનશીલ છિદ્ર એટલે કીકી તો આ રીતના જોડકા જોડી શકાય બાકી તમે આમાં સ્માર્ટ ટ્રિક અપનાવી હોય કોઈ એકને જોઈન કરો ઓપ્શન વેરીફાઈ કરો આમ તો આન્સર મળી જ જાય બે માં જ બધા જ ઓપ્શન એ રીતના જ છે મોટા ભાગના કે જેનાથી એકાદ બે નક્કી કરવાથી પણ બાકી બધું તમને ખ્યાલ આવી જતો હોય છે ચલો આગળ જોઈએ સર્કિટ છે અવરોધ દોરવાનો છે સમતુલ્ય અવરોધ કેટલો પરિપથ સર્કિટ નહીં પરિપથ બે અવરોધ અહીંયા શ્રેણીમાં છે બંનેને એક સાથે જોડે શ્રેણી સમાંતર નક્કી કરી રીતે કરું તો સિમ્પલ વસ્તુ જ્યારે બંને અવરોધના એક છેડા એકબીજા સાથે જોડ્યા હોય તો શ્રેણીમાં પણ જો બંને છેડા જોડ્યા હોય તો સમાંતર અહીંયા શ્રેણીમાં છે શ્રેણીમાં હોય તો સીધું અમે આર ઇક્વેલન્ટ લખતા હોઈએ છીએ કે આર ઇક્વેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આર વન વત્તા આર ટુ એટલે કે બે ઓમ વત્તા બે ઓમ ટોટલ જવાબ આવશે ચાર ઓમ ઓકે આઉટ આઉટ લખી દેવાનું બે વત્તા બે ચાર ઓકે ત્રણ અવરોધો આર વન આર ટુ આર થ્રી ને બિંદુઓ એ અને બી વચ્ચે સમાંતર જોડેલા છે પેલા શ્રેણીમાં જોડેલા હતા આમાં તેના સમતુલ્ય અવરોધ આરપી શોધવાનું સૂત્ર કરો સમાંતર જોડાણ માટે વન અપન આરપી ઇઝ ઇક્વલ ટુ વન અપન આર વન પ્લસ વન અપન આર ટુ પ્લસ વન અપન આર થ્રી તો અહીંયા સાચો જવાબ આવશે ડી ડી દિલ મે દિવાલીપુરા એક ઇલેક્ટ્રોન પર કેટલો ઋણ વિદ્યુત ભાર હોય છે ઇલેક્ટ્રોન પર હોય કે પ્રોટોન પર હોય બંનેનો વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત કુલમ હોય એમ બી તમારી એનસીઆરટી ની લાઈન જ છે સીધી સીધી તમને ખબર પડી ગઈ હશે આગળ જો વિદ્યુત પાવર નો એકમ કયો વિદ્યુત પાવર નો એકમ છે વોટ અથવા જુલ પર સેકન્ડ પણ કહી શકે અહીંયા જે એકમ છે એનો વોટ એકમ છે વોલ્ટ નહીં છોકરો કન્ફ્યુઝ ના થવો જોઈએ વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો વોલ્ટ છે વિદ્યુત પાવરનો એકમ છે વોટ એકનો સિમ્બોલ વી છે અને એકનો ડબલ્યુ છે બરાબર આ વોટ છે અને પેલું વોટ યસ એક વાહક તારનો અવરોધ 10 ઓહ્મ છે તેની સાથે 1.5 વોલ્ટની બેટરી જોડતા તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જ્યારે અવરોધ આપ્યો છે 10 ઓહ્મ બેટરી આપી છે વી બરાબર 1.5 વોલ્ટ તો ઓહ્મનો નિયમ યાદ કરી લેવો જોઈએ અને પ્રવાહ આઈ બરાબર વી અપન આર અ વોલ્ટેજ 1.5 ભાગ્યા અવરોધ 10 તો જવાબ આવશે 0.15 પરંતુ 0.15 શું એમ્પિયર 0.15 આ જો ટીક કરી નાખ્યો તો રોંગ થશે કારણ કે મિલી એમ્પિયર માં ઓપ્શન છે બધા જ તો આને મિલી એમ્પિયર માં કન્વર્ટ કરવા માટે આને 150 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત લખવું જોઈએ જેને 150 મિલી એમ્પિયર કહી શકાય એટલે ઓપ્શન આવશે ડી બરાબર રાઈટ આન્સર ડી છે તમારો એટલે ભૂલ ના થઈ જાય મેં તો કેલ્ક્યુલેશન કરે ને ઉતાવળ ની અંદર ટીક કરી ના પછી અહીંયા આવીને સોલ્યુશન માં કે બરાબર જો તીર ના હોત તો અવરોધ હોત પરંતુ તીર માર્યું છે બદલાતો જતો અવરોધ બતાવે છે તો અહીંયા જવાબ આવશે ચલ અવરોધ રિયોસ્ટેટ હે ને રિયોસ્ટેટ કહેવાય હા રિયોસ્ટેટ પણ ચલ અવરોધ જ છે પણ બીજા અલગ અલગ ઓપ્શન હોય શકે છે રિયોસ્ટેટ સિવાય પણ રિયોસ્ટેટ નો સિમ્બોલ થોડો અલગ હોય છે કઈક રિયોસ્ટેટ નો સિમ્બોલ આ રીતે લગાવતા હોય છે ઓકે ઓકે જય ચલ અવરોધ રાખો રિયોસ્ટેટ પણ ચલ અવરોધ જ છે ગલતીઓ ગઈ ભાઈ ચલો નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પ્રવાહ દર્શાવતું નથી વિદ્યુત પાવરના ત્રણ સમીકરણ છે એક તો I²R VI અને V²R તો અહીંયા જે ખોટો ઓપ્શન છે એ આપણો સાચો જવાબ છે I²R નથી 1 કિલો વોટ આવું છે ને આ ટાઈપનું આવે ને તો ધ્યાન રાખવાનું નથી પૂછ્યું એને હોય વાળું ટીક કરીને આવે ઉતાવળમાં આવડતું હોય એક કિલો વોટ અવર એટલે કેટલા જૂલ થાય કિલો વોટ અવર એટલે કે આમાં પાવર અને સમય આ બંને એકમ ભેગા કર્યા છે અને ઉર્જાનો એકમ બની રહ્યો છે તો 1 કિલો વોટ અવર એટલે વિચારો કિલો એટલે કે 10 ની 3 ઘાત અથવા તો 1000 લખી શકાય વોટ અવર અવર એટલે કે કલાક એક કલાકની સેકન્ડ કેટલી તો કે 3600 સેકન્ડ બસ આને તમે ગોઠવી દો તો 3.6 × 1, 2, 3, 4, 5, 6, 10 ની 6 ઘાત જૂલ થઈ જાય તો આપણો આન્સર આવશે ડી 3.6 × 10 ની 6 ઘાત જૂલ ડી જવાબ વધારે આવે છે તમે ડી જવાબ મૂકવા પાછળનું કારણ દિલ મે દિવાલી પૂરા છે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને શું કહેવાય વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન જે કરે છે બ્રુમ 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 જનરેટ કરવું એના પરથી જનરેટર જનરેટર તમે જે અવાજ કાઢ્યો એ વિદ્યુત મોટરનો અવાજ હતો પરંતુ અહીંયા જનરેટ કરવાનું છે તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું
ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા દર ખાલી જગ્યા પછી બદલાય દરેક અડધા ભ્રમણ બાદ એની દિશા બદલાઈ જાય છે તો અહીંયા આન્સર આવશે કે દરેકે દરેક અડધા ભ્રમણ બાદ તેની દિશા બદલાઈ જવાની છે શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહ ઘણી વાર એવું થાય ને કે ઘરમાં પેલો ફ્યુઝ ઉડી જાય તે તો એનું કારણ એક જ હોય કે અમુક એટલું બધું પ્રવાહ વધી જાય છે તો શોર્ટ સર્કિટ થઈ ગયું કહેવાય અને શોર્ટ સર્કિટ થઈ જાય ત્યારે કનેક્શન શોર્ટ થઈ ગયા ભેગા થઈ ગયા ત્યારે ખૂબ વધી જાય છે પ્રવાહ પરિપથ આમ લાંબો ફરી ને આવવાનો તો એની જગ્યાએ બે વાયર અહીં વચ્ચે જ ભેગા થઈ ગયા હા વચ્ચે અવરોધ હોય એની જગ્યાએ જો ડાયરેક્ટ અડી ગયા તો પ્રવાહ વધી જશે ખૂબ વધારે જવાબ કયો આવશે બી પ્રવાહ ખૂબ વધી જાય છે બોમ્બે ઓકે ચલો આગળ વધીએ કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ પ્રવાહ વહેતો હોય તો અંગૂઠાના નિયમ પરથી એને જાણી શકાય છે જમણા હાથના અંગૂઠાનો નિયમ એ અલગ નિયમ છે ફ્લેમિંગ નિયમ અલગ છે અને જમણા હાથના અંગૂઠાનો નિયમ અલગ જ્યારે પ્રવાહ વહેતો હોય એની દિશામાં જ્યારે આંગળા ફેરવ્યા તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે યસ લાઈક ધેટ ઓકે પરિપથમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે કયા નિયમનો ઉપયોગ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ જવાબ આવશે અહીંયા કારણ કે અહીંયા ધ્યાન રાખવાનું છે યસ પરિપથમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જાણવી છે તો ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ પરંતુ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ પણ આવે છે અને એ નિયમ શાના માટે તો કે એના કારણે લાગતું બળ જો શોધવું હોય તો એના માટે ડાબા હાથનો નિયમ આવે છે ઓકે ચલો આગળ વધીએ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ચારે ચાર વિધાન વાંચી લેવા પડશે વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જા રૂપાંતર કરે સાચી વાત છે વિદ્યુત જનરેટર વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત એટલે કે યાંત્રિક ઉર્જાનું એ પણ તમને એનર્જી કન્વર્ટ કરી આપે છે વિદ્યુત ઉર્જામાં તો એ પણ બિલકુલ સાચી વાત છે વિદ્યુત પ્રવાહધારિત મોટી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સમાંતર રેખા હોય છે એ પણ સાચી વાત છે લાલ રંગનું અવાહક આવરણ ધરાવતો વાયર સામાન્ય રીતે અર્થિંગ વાયર આ ખોટી વાત છે કારણ કે અહીંયા ધ્યાન રાખવાનું છે કે લાલ રંગ જે છે ને એ લાઈવ વાયર દર્શાવે છે જીવંતતા હા અને જો લીલો વાયર હોય તો એ લીલો વાયર એ અવાહક રંગનો એ અર્થિંગ માટે લીલો વાયર વપરાય છે લાલ અને લીલા રંગમાં આ ધ્યાન રાખવાનું કાળો ન્યુટ્રલ યસ નીચે આપેલ પૈકી કયું બળતણ વાહનો માટે સૌથી સારું બળતણ છે આ તો પપ્પાને પૂછે ને ઘરે તો આઈ કહે બેટા સીએનજી વાળી ગાડી સારી હા સીએનજી ઓપ્શન અહીંયા બેસ્ટ બળતણ તરીકે આપે છે નીચેના પૈકી સામા સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે ભાઈ તમારા જવાબ આવવાના અટકી ગયા નંબર સાથે અહીંયા ક્વેશ્ચનનો નંબર છે નંબરની બાજુમાં તમારી ચેટની અંદર જોઈએ કે એચ આવશે બી આવશે સી આવશે કેટલા વાગ્યા સુધી ચાલશે એટલીસ્ટ દોઢ કલાક તો ચાલશે સર બરાબર છે નીચેના પૈકી સામા સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે બધા સૌર ઉર્જાથી વપરાતા ડિવાઇસના સાધનોના નામ આપેલા છે પરંતુ કોણ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કોણ કરે છે તો એ છે સોલર સેલ બધા ધાવા પર લાગેલા હોય છે જ હવે તો યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન મુક્ત થતી ઉર્જા કોલસામાં એક કાર્બન પરમાણુના દહનથી ઉત્પન્ન થતી ઉર્જા કરતા કેટલા ગણી વધુ હોય આમ તો એનર્જી એટલી બધી વધારે હોય છે કે જેને એક્ઝેક્ટ આંકડામાં કેવું મુશ્કેલ છે પરંતુ આપણી બુક મુજબ જોઈએ તો 10 મિલિયન ગણી વધુ ઉર્જા આપણને આપતું હોય છે 10 મિલિયન ગણી નીચેના પૈકી કયા ઉર્જા સ્ત્રોત સૌર ઉર્જા સાથે સંકળાયેલા નથી હવે આમાં ચારે ચાર આપણે જોઈએ તો ભૂતાપીય ઉર્જા સમુદ્ર તાપીય ઉર્જા ન્યુક્લિયર ઉર્જા અને પવન ઉર્જા ક્લિયર છે ન્યુક્લિયર ઉર્જા તો નથી જ અને સાથે ભૂતાપીય ઉર્જા પણ નથી તો અહીંયા ઓપ્શન આવશે સી 1 અને 3 બાકી જો સમુદ્ર તાપીય ઉર્જા એ પણ સૌર ઉર્જા સાથે સંકળાયેલી છે અને પવન ઉર્જા પવનનું ઉત્પન્ન થવાનું કારણ પણ સૌર ઉર્જા જ છે ચલો સોલર સેલમાં આશરે કેટલા વોટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે સોલર સેલ 0.7 વોટ જેટલું વિદ્યુત પાવર ઉત્પન્ન કરે છે અને આવા ઘણા બધા સોલર સેલને શ્રેણી અને સમાંતર જોડીને મોટો પાવર લેવામાં આવે છે ચલો પેલો કે જે ફિઝિક્સ કરાવવાનું હતું ભાઈ ફિઝિક્સ જ ચાલે છે શું લાગે છે શું સોલર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે આ સોલર પેનલ મોંઘી હોવાનું કારણ એ છે કે એમાં ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે જેનો સૌથી ઓછો અવરોધ હોય છે ઓકે એટલા માટે મોંઘું છે ભાઈ જો જે લોકો બરોડાની અંદર રહેતા હોય મહીસાગરમાં રહેતા હોય તો પ્રશાંત સર પાસે ભણી શકે છે પણ જો બરોડામાં રહેતા હોય તો પ્રશાંત સરના જ મિત્રની સ્કૂલ છે રાહુલ યાદવ સર તમે જોડે ભણતા હતા ને જોડે ભણતા હતા ઓકે અને બહુ સારા મિત્ર છે હા રાહુલ યાદવ સર કારણ કે રાહુલ યાદવ સર આ જોઈ જ રહ્યા છે મને ખબર છે મારે એટલા માટે આ કહેવું જ પડશે કે પોટન સર સારી સ્કૂલ છે બરોડાની અંદર એટલે સર આ મારે બોલવાનું છે બોલી દો ભાઈ બરોડાની આસપાસ રહેતા હોય અને સારામાં સારી હોસ્ટેલ સુવિધા સાથે જો બેસ્ટ એજ્યુકેશન લેવું હોય તો બરોડામાં સારામાં સારો વિકલ્પ એટલે ફોટોન સ્કૂલ તઈ મેં બી જઉં છું વાતચીત કરવા માટે વિકી સરના મોટિવેશનની જરૂર હોય તો ફોટોન સ્કૂલમાં વિકી સર તમને રેમ્બલર્સમાં વર્ષે એકવાર રેમ્બલર્સમાં વર્ષે એકવાર સર બોલાવે ને ત્યારે કે સરનો ખર્ચો પોસાય એવું છે
બહેતર ભવિષ્ય કે સુનહેરી શરૂઆત તમે ત્યાંથી કરી શકો છો. નીચે ઇન્કવાયરી ફોર્મ છે, આ નંબર છે, નંબર પર કોલ કરીને બી જાણકારી લઈ શકો છો. હવે જોઈએ સાહેબ ખરા ખોટા, આમાંથી ખરા ખોટા પૂછવાના બી ચાન્સ. એક તો એમસીક્યુ જોયા, હવે ખરા ખોટા ને પછી એક વાક્યના પ્રશ્નો જો. ખાલી જગ્યા નહીં લીધી, કેમ કે ખાલી જગ્યા આમાંથી નહીં. ઓકે, પાક્કું નહીં આવે, નહીં જ આવે, કન્ફર્મ, ડન, લોક કર દો. ચલો તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. અંતર્ગોળ અરીસા સામે મૂકેલી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુ તરફ મળે છે. હવે અંતર્ગોળ અરીસો, આ પેન ને શું થયું? ઓકે, અરીસો, અંતર્ગોળ અરીસાની જ્યારે વાત કરતા હોય ત્યારે અંતર્ગોળ અરીસાની સામે મૂકેલી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ ઓબ્વિયસલી વસ્તુ તરફ મળે. જો આ બાજુ વસ્તુ હોય ને પ્રતિબિંબ આ બાજુ જ મળે તો વાસ્તવિક હોય, અને પેલી બાજુ મળે તો આભાસી હોય. તો આ છે બિલકુલ સમજવાની બાબત એ છે અહીંયા કે જ્યારે ઘટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાં જતું હોય ત્યારે ઘટમાંથી પાતળામાં જાય ત્યારે લંબથી હંમેશા દૂર તરફ જતું હોય છે, લંબથી દૂર તરફ જાય છે, અને વાત બિલકુલ સાચી છે. આ વિધાન ખરું છે. તમારે ખરું ખોટું લખવાનું છે આ લોકોને, એટલા માટે કેમ કે ગુજરાત બોર્ડ લખવાના માર્ક્સ આપે. બરાબર છે, એટલે જો લખ્યું નહીં હોય નિશાની કરી હશે તો નિશાની નાના છોકરા માટે હોય. બહિર્ગોળ લેન્સ સામે વસ્તુને 2F1 પર મૂકવામાં આવે તો પ્રતિબિંબ તે જ સ્થાને 2F1 પર મળે છે. આમાં ભૂલ એ છે કે 2F1 નહીં પરંતુ 2F2 આવે. હા બરાબર, કારણ કે પ્રિન્ટિંગ મિસ્ટેક, બહિર્ગોળ લેન્સ ની વાત હોય ના જાણીને કર્યું હોય ખોટું કરવા માટે. હા તો 2F1 છોકરાઓ પ્રિન્ટિંગ મિસ્ટેક કરીને જો સાચું લખી દે માર્ક જશે ખોટો તો સામેને તરફ 2F2 પર મળે. આ જગ્યા પર વસ્તુ છે તો પ્રતિબિંબ ત્યાં ઉલટું મળશે. હવે આમાં એક વસ્તુ એ પણ સમજી લેવા જેવી છે, જો બહિર્ગોળ લેન્સની જગ્યાએ અંતર્ગોળ અરીસો પૂછ્યો હોય તો 2F પર એટલે કે સી પર રહેલી વસ્તુનું પ્રતિબિંબ સી પર જ મળે, પણ અહીં એક્ઝેક્ટ સામેની બાજુ મળશે. ઓકે, આ વિધાન ખોટું છે. ચલો આગળ વધીએ. અંતર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ F ઋણ લેવામાં આવે છે. બિલકુલ સાચી વાત છે. અંતર્ગોળ અરીસાની વાત હોય તો એની વક્રતા જોઈને જ આપણે સમજી લેવાનું હોય. આ બંનેની વક્રતા એ પ્રકારની છે કે આપાત કિરણ જે દિશામાં હશે એનાથી વિરુદ્ધ તરફ મુખ્ય કેન્દ્ર મળશે, એટલા માટે અંતર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ બંનેની કેન્દ્ર લંબાઈ ઋણ જ લેવામાં આવશે. ખરું લખવાનો ચાન્સ આપો યાર સાહેબ. જે પારદર્શક માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક વધુ હોય તે વધુ પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. સીધી વસ્તુ છે, નિરપેક્ષ વક્રીભવનાંક વધારે તો પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. જેમ કે પાણી માટે વક્રીભવનાંક છે 1.33 અને કાચ માટે વક્રીભવનાંક અરાઉન્ડ હોય છે 1.5. તો આમાંથી પાણી કે કાચ કોણ ઘટ માધ્યમ કહેવાય? તો કાચ ઘટ માધ્યમ કહેવાય. એટલે વિધાન ખરું છે. ખરું. +2 ડાયોપ્ટર પાવર ધરાવતો લેન્સ બહિર્ગોળ લેન્સ છે એવું કહે છે. +2D પાવર જે છે, હવે પાવર ધન કોનો હોય તો કે બહિર્ગોળ લેન્સ નો હોય, અને પાવર ઋણ કોનો હોય તો કે અંતર્ગોળ લેન્સ નો. તો વાત બિલકુલ સાચી છે, વિધાન ખરું છે. આગળ જોઈએ. એક બહિર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો તેનો પાવર પ્લસ. બસ છોકરાઓ સીધો જવાબ આપી શકે છે, કારણ કે હમણાં જ ગણ્યું છે આપણે કે જ્યારે પાવર P બરાબર 5D હોય ત્યારે એની કેન્દ્ર લંબાઈ 1/5 કરીને આપણે 20 સેન્ટીમીટર જવાબ લાવ્યા. તો કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર તો પાવર હોય. સ્ટેટમેન્ટ સાચું કહેવાય, પરંતુ શૂન્યાવકાશ ની વાત કરી હોય તો શૂન્યાવકાશ નું એક જ હોય. ઓકે, શૂન્યાવકાશ ને માધ્યમ ના ગણાય એટલા માટે કરું છું. આખા ડોળાનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર. બિલકુલ સાચી વાત છે, અરાઉન્ડ 2.3 સેન્ટીમીટર જેટલો વ્યાસ હોય છે. ખરું. સિલિયરી સ્નાયુ નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે. આગળ જ વાત કરી કે સિલિયરી સ્નાયુનું કામ જ આ છે કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરતા હોય છે. એટલે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી નોર્મલી કેવું હોય કે આપણે કેમેરામાં બોકે મોડ કહેતા હોય છે. શું બોકે મોડ કહેતા હોય છે? કે નજીક આપણે જ્યારે જોતા હોય ત્યારે પાછળનું બ્લર થઈ જાય. હા, અને પાછળ જોવો ત્યારે હાથ બ્લર થઈ જાય. તમે જાતે વસ્તુ કરી શકો છો. હાથ જુઓ ત્યારે પાછળની વસ્તુ બધી બ્લર દેખાશે. હા, તૈયારી દૂર નજર કરો તો હાથ બ્લર થઈ જાય. ના ના, એ લોકોને એમનો હાથ જોવાનો છે. આમાં ક્લિયર વસ્તુ એવી છે કે તમે નજીકની વસ્તુ જોવા માટે ફોકસ કરો તો પાછળનું બધું જ બ્લર દેખાય, પણ તું જ્યારે પેન અહીંયા રાખીને દૂરનું જોવો તો પેન બ્લર થઈ જશે. કીકી તૈયારીમાં, સિલિયરી મસલ તૈયારીમાં એનો કેન્દ્ર લંબાઈ બદલી કાઢે છે. એટલે આ વિધાન ખરું છે. ચલો, ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. બિલકુલ સાચી વાત છે, ખરું વિધાન છે. લઘુવારાને અંતે ઊંધું હોય ને. હા, લઘુવારણ બિલકુલ
નંબર સાથે નિશાની આવે છે, આપણે પ્રેક્ટિસ કરીએ છે બરાબર, પ્રેક્ટિસ ની અંદર તમારો જે બી છે ઇનપુટ આપવાનો ટ્રાય કરજો. આગળ જોઈએ, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે. હવે આને આકૃતિથી આપણે સમજી લઈએ. ધારો કે આપણી આ એકીનો વ્યાસ બરાબર, હવે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ નજીકનું તો ક્લિયર જોશે, પરંતુ જ્યારે દૂરની વસ્તુના કિરણો આવશે ત્યારે એ નેત્રપટલ પર રચાવાની જગ્યાએ એનાથી એની આગળ રચી જશે. આ જ પ્રોબ્લેમ છે લઘુ દ્રષ્ટિનો, એટલા માટે આ વાત પણ બિલકુલ સાચી છે. ખરું, ચલો. પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લાલ રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે. હવે જો સૌથી વધુ વિચલન કોણ પામે કે જેની સ્પીડ સૌથી ઓછી હોય, એટલે જાંબલી સૌથી વધારે વિચલન પામે, જ્યારે લાલ સૌથી વધુ, લાલ તો ફાસ્ટ છે ફટાફટ નીકળી જશે એટલે વિચલન વધુ નહીં પામે. તો આ છે ખોટું વિધાન, ખોટું છે. ચલો, દરિયાની અંદર ખૂબ ઊંડાઈએ પાણી બ્લુ રંગનું દેખાય છે, તેનું કારણ પ્રકાશનું પ્રકિરણ છે. ઓબ્વિયસલી આગળ જ કીધું એ મુજબ, દરિયાની અંદરના બ્લુ રંગના પાણીની વાત હોય કે સ્કાયના બ્લુ રંગની વાત હોય, બધાનું કારણ છે પ્રકાશનું પ્રકિરણ. તો ખરું વિધાન છે, વિધાન ખરું છે. ચલો આગળ જોઈએ, વાતાવરણીય વક્રીભવનને કારણે ટિંડલ અસર જોવા મળે છે. રોંગ, ટિંડલ અસરને વાતાવરણના વક્રીભવન સાથે લેવા દેવા નથી, પ્રકિરણ અને બીજી બાબતો સાથે લેવા દેવા હોય છે. સંજ્ઞા છે બેટરી, બેટરીની સંજ્ઞા આ રીતની હોય છે કે જેની અંદર તમે આ રીતના ક્રમશઃ આવતા મોટી અને નાની લાઈન વડે દર્શાવી શકાય છે. અહીંયા સંજ્ઞામાં મોટી નાની પછી નાની મોટી આવી લાઈન દર્શાવી છે, બેટરીની સંજ્ઞા બિલકુલ નથી. તો બેટરીની સંજ્ઞા આ રીતે દર્શાવી પડશે. એક આ ટાઈપને લોકોને ક્વેશ્ચન પૂછાઈ શકે છે બરાબર, ડેફિનેટલી. અને આ ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયેલું છે બરાબર, આ વિધાન ખોટું છે. ઓગસ્ટમાં પૂછાયો હતો. જુદા મૂલ્યના અવરોધોને શ્રેણીમાં જોડતા દરેક એકમમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. હવે અલગ અલગ જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડ્યા હોય, તમે એક જ સિમ્પલ વસ્તુ છોકરા વિચારવી જોઈએ, જે પ્રવાહ આમાં એન્ટર થાય એટલો જ પ્રવાહ બીજામાં એન્ટર થાય, એ જ પ્રવાહ ત્રીજામાં એન્ટર થાય, તો શ્રેણી જોડાણમાં પ્રવાહ હંમેશા સમાન. તો ક્લિયર, સાચું વિધાન છે, વિધાન ખરું છે, ખરું છે. આગળ જોઈએ, અવરોધોના સમાંતર જોડાણમાં પરિપથનો સમતુલ્ય અવરોધ ઘટતો હોવાથી પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધે છે. બિલકુલ સાચી વાત છે, સમાંતર જોડાણની અંદર સમાંતરમાં જોડવાથી અવરોધનું મૂલ્ય ઘટે જ ઘટે, અને ઘટવાથી અવરોધ ઘટ્યો છે તો પ્રવાહ I બરાબર V / R, અવરોધ ઘટે છે તો પ્રવાહ વધવાનો છે. તો વિધાન ખરું છે, ખરું છે બરાબર. જે વાહકના બે છેડા વચ્ચે, જો આપણા 75 ક્વેશ્ચન પછી છે ને ત્યારે જે પેલો વિદ્યુત વાળો પાઠ છે ને, એમાંથી એક 4 માર્ક નો દાખલો પૂછાય બરાબર, તેની અંદર આપણે એક બે દાખલા આ લોકોને કહીશું. જો રોકાયેલા રહેશો તો, અને ત્યાં સુધીમાં 30,000 લાઈક થઈ જવી જોઈએ, 30,000 લાઈક કમ્પ્લીટ કરી દેશે તો ડેફિનેટલી આપણે એ વખતે કહીશું 75 ક્વેશ્ચન અને 30,000 લાઈક. ઓકે બરાબર, થાય તો હું ફરીથી પ્રિડિક્ટ કરવાનો ટ્રાય કરીશ કે જે તમને 20 તારીખે પેપરની અંદર કામ લાગશે. મને યાદ કરાવજો સાહેબ. ચોક્કસ. જે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેની સાથે વોલ્ટમીટરને સમાંતર જોડવામાં આવે છે. વોલ્ટમીટર સમાંતરમાં હોય અને એ મીટર શ્રેણીમાં હોય, આ બંને વાત તો છોકરાઓ યાદ રાખી લેવી જોઈએ. એ મીટર શ્રેણીમાં સ્ટાર બાર કરીએ તો આ ક્વેશ્ચન સ્ટાર કરી દેવો જોઈએ સર, મને એવું લાગે છે કે આ ટાઈપનો સવાલ તો પૂછાવો જોઈએ. એક સ્ટાર તો આપણે પણ આપીએ. હા તો આપી દો, કારણ કે આ કન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે. અવરોધની સમાંતરમાં હોય તો વોલ્ટ મીટર ગોઠવવાનું, શ્રેણીમાં જોડવાનું હોય તો એ મીટર. સાહેબ હું તમને એક વાત કહું, ખરેખર જો કોન્સેપ્ટ આવે ને તો 10માં ના આવે, તું યાદ રાખવાનું હોય. વાત સાચી. પરિપથના બે બિંદુઓ વચ્ચે બે કે તેથી વધુ અવરોધોને સમાંતર જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. ખોટી વાત. સમાન શું હોય છે એ પણ જણાવી દઈએ. ધારો કે અવરોધોને સમાંતરમાં જોડ્યા છે, અને અવરોધોને સમાંતરમાં જોડવાથી થશે શું? તો કે દરેકે દરેક અવરોધની અંદર વહેંચાતા જે પ્રવાહ છે એ ડિવાઈડ થઈ જશે અલગ અલગ. પણ સમાન શું રહેશે? તો બધામાં વોલ્ટેજ સમાન રહેશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહેશે, પ્રવાહ સમાન નહીં રહે. તો આ રોંગ વસ્તુ છે. ઓકે, તો વિધાન ખોટું છે. બીજી એક અપડેટ સાહેબ મારે આપી છે, ભાઈ સાયરન વગાડો, સાયરન વગાડો. 50 રોંગ છે તમારું, વિધાન રોંગ છે, 50 રોંગ. એવું કે સાયરન વાગ્યું, વાગી ગયું ને સાહેબ. આ લોકોને મારે એ જણાવવું છે કે આખા ગુજરાતમાં 12 સાયન્સ નો ફિઝિક્સ નું પેપર આખી પ્રજાને એવું લાગ્યું કે અઘરું આવ્યું. દિવાળી પ્રયુથના IMP નો જે ડેડિકેટેડ વિડીયો હતો એમાં સાહેબ મેચ કર્યું ને,
તો એક્ઝેક્ટ 32 માર્ક્સ નું પાર્ટ બી ની અંદર મેથ થતું 50 માંથી 32 માર્ક્સ અને એમસીક્યુ બી જે આપણા સંકલ્પ સ્ટુડન્ટ ભણ્યા હતા કે સર હું કશું કર્યા વગર ના જાઉં પ્રશાંત સર ના સેશન અટેન્ડ કરેલા છે અને સંકલ્પ ની અંદર ના લેક્ચર્સ જોયેલા છે તો આરામથી કે મારા 40-42 ક્વેશ્ચન બન્યા હા નો ડાઉટ 3-4 ની અંદર એ લોકોને તકલીફ થોડીક થઈ હતી કેલ્ક્યુલેટિવ પણ આ ફાયદો તો તા જાણવા જેવું છે તમારા માટે આખી દુનિયાને પેપર અઘરા લાગ્યા છે હા પરંતુ જે લોકોએ એ એમસીક્યુ ના સેશન્સ કર્યા છે અને વાવાઝોડાના સેશનમાં પણ 4 માર્કના જે ક્વેશ્ચન આપણે આપ્યા હતા એમને જે 3 માર્કના જે 3 ક્વેશ્ચન હતા બેઠા પૂછ્યા હતા એટલે જ્યારે બી તમે સાયન્સમાં તો આવા કોઈક સાહેબ હોય ને ભલે આખા ગામને જમે તેવું લાગે પણ અહીંયાથી તમે જોશો ને તો એ બધા સ્ટુડન્ટ્સને આવડે હા તો તમને નીચે વાત દેખવા મળે એને આપણું નામ પાડેલું છે બરેલી આસપાસ કે છે એને ઓલરેડી એ વસ્તુ જોઈ જ નથી અને પછી ડાયરેક્ટ પ્રિડિક્ટ કરવા માટે આવે બરાબર તો આવું બી થતું હોય છે પણ આ સર એક પ્રિડિક્ટ કર્યા હતા અને એમનું સાચું પડ્યું જે રીતે હું તમને 10મામાં કહું છું એ રીતે આ સાહેબ 12th ની અંદર બી તમને સપોર્ટ પ્રોવાઇડ કરશે બરાબર છે તો યાદ રાખજો ભાઈ ચલો પરિપથના બે બિંદુ કાં તો ડિમાન્ડ કરજો ક્વેશ્ચન થઈ ગયો ખોટો છે વિદ્યુત પ્રવાહ સમાન ના હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન પ્રશ્ન ખોટો છે કે વિધાન ખોટું છે વિધાન ખોટું છે ચલો ફરીથી હું તમને યાદ કરાવીશ કે આ સરની મેં વાત કરી કે ભાઈ રેમ્બલર્સ એકેડમી એમની છે લુણાવાડાની અંદર મહીસાગરમાં કોઈ છે લુણાવાડાથી કોઈ લુણાવાડાનો હોય તો અંદર ચેટબોક્સની અંદર કહો ત્યાં નીટ જેઈમાં સતત શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી એક સંસ્થા છે મહીસાગરમાં માત્ર રેમ્બલર્સ ધોરણ 11 માટે ફોકસ બેચ છે 10 એપ્રિલ થી શરૂ થાય છે બેચનું નામ તો જો લા ફોકસ હે ને લેન્સ લઈને આવવું પડે 11માં છોકરાઓ જયારે જોઈન થતા હોય છે ત્યારે અમુક વસ્તુઓ એ લોકોને જરૂર હોય છે બ્રિજ કરવા માટે આ ઓફલાઈન છે કે ઓનલાઈન છે ઓફલાઈન ટોટલી ઓફલાઈન કોર્સ એટલે ક્લાસરૂમમાં બેસીને ક્લાસરૂમ કોર્સ ઓકે કન્સેપ્ટ બેઝ નીટ જેઈ ના સ્પેશિયાલિસ્ટ બેચીસ હશે એની અંદર કે નીટ જેઈ ની પૂરેપૂરી તૈયારી તમે ટોટલી નીટ બેઝ જેડબલી બેઝ ની બેચ અલગ અલગ હોય છે જો વ્યક્તિગત છોકરાઓને માર્ગદર્શન મળતું હોય છે ફાયદો એ થતો હોય કે કાઉન્સેલિંગ એ લોકોને મળી રહેતું હોય છે વ્યક્તિગત નીટ જેડબલી પેટર્ન ના 720-300 ગુણના રેગ્યુલર ટેસ્ટ લેવાતા હોય છે ફેકલ્ટી આપણી પાસે બહુ સરસ અલગ અલગ સ્ટાફ આપણે અલગ અલગ જગ્યાએથી હાયર કરેલા છે ડેલી ડાઉટ સોલ્વિંગ સેશન હોય છે બ્રેકના સેશન હોય ને એને ડાઉટ સોલ્વિંગ સેશન કહેતા હોય છે જેની અંદર છોકરાઓ કોઈ પણ સરને ગમે ત્યારે પર્સનલી જઈને ડાઉટ પૂછી શકે અને રિઝલ્ટ ઓરિયન્ટેડ ટુવર્ડ્સ એક પેટર્ન પ્રોગ્રામ છે છોકરાઓને ક્લિયરલી ખબર હોય કે મારે 6 મહિના પછી આ વસ્તુ આવવાની છે પહેલા જ આઈડિયા આવી જાય કે મારે દિવાળી વખતે શું કરવાનું છે મારું સિલેબસ ત્યારે 10 એપ્રિલ થી સાહેબ શરૂ થાય છે બરાબર આ બેચ તો સપોઝ લુણાવાડાના કોઈ સ્ટુડન્ટ્સ છે એ એવું ઈચ્છે કે ભાઈ હું 10 એપ્રિલે જઉં તો એ દિવસે એને પૈસા ભરી દેવાના કે 10 દિવસ માટે એવી અને એને ડેમો લેક્ચર મળશે બરાબર પરંતુ એની પહેલા બુક કરેલે તો વધારે સારું કારણ કે ફોકસ બેચ એવી બેચ છે કે જે એક લિમિટેડ છોકરાઓ માટે છે તો એને પહેલેથી એકવાર આવીને બુક કરાવી દેવું પડે પોતાનો સ્લોટ ઓકે આ નંબર પર કોલ કરીને બુક કરાવી દેવાનો 8156034555 એના પર કોલ કરીને કે સર 10 એપ્રિલ થી હું આવવાનો છું બરાબર મેસેજ કોલ થી કોઈ પણ રીતે આ સરના ટીચિંગ ને ફિલિંગ કરો મજા આવશે પછી તમને બરાબર અને આ એડ્રેસ છે બી નંદન આર્કેડ મોડાસા રોડ લુણાવાડા કાં તો લુણાવાડામાં જઈને કોકને પૂછજો ભાઈ રેમ્બલર્સ પ્રશાંત સાહેબનો ક્લાસ કઈ છે તો બી બતાવી દેશે આગળ જોઈએ પરિપથમાં અવરોધોને સમાંતર જોડવાથી સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય બિલકુલ સાચી વાત છે સમાંતરમાં જોડવાનું કારણ છે કે આપણે અવરોધ ઘટાડવો છે શ્રેણીમાં હોય તો સ્ટેટમેન્ટ એક્ઝેક્ટ બદલાઈ જાય કે મોટામાં મોટા અવરોધ કરતા મોટો અવરોધ મળે તો શ્રેણીમાં તો બિલકુલ સાચું વિધાન છે વિધાન ખરું છે ખરું છે ચલો આગળ જોઈએ વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનો ઉપયોગ થાય છે નિકલ ક્રોમિયમ નો બનેલો આ તાર જે છે ઓબવિયસલી સાચી વાત છે ખરું ચલો વોલ્ટમીટર વડે વિદ્યુત ભાર માપી શકાય વોલ્ટમીટર વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપાય છે એટલે આ વિધાન માટે વિધાન ખોટું થઈ જાય ખોટું છે ચલો ફટાફટ નંબર સાથે આપજો આ ફરીથી રિપીટ થયો 3 અવરોધ R1 R2 R3 ને પરિપથમાં સમાંતર જોડવામાં આવે પેલો MCQ માં હતો પરંતુ છોકરાઓ ભૂલી એ કરી શકે છે કે આ ખોટું એટલા માટે છે કે RP લખ્યું છે 1/RP હોત તો સાચો જવાબ હોત એટલે આ વિધાન ખોટું છે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે બિલકુલ સાચી વાત છે ચુંબકીય ક્ષેત્ર સદિશ બી તરીકે દર્શાવતા છે છોકરાઓ 10 માળાનો તો નહીં ખ્યાલ હોય પરંતુ સદિશ રાશિ છે ખરું એ લોકોને લાઈન આપેલી છે યાદ રાખવાની ચુંબકથી દૂર જતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘટતી જાય છે અંતર સાથે ઘટતું જાય છે બિલકુલ સાચી વાત છે આ વિધાન ખરું છે ભારતમાં એસી પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે બિલકુલ સાચી વાત 50 હર્ટ્ઝની આવૃત્તિ છે અમેરિકામાં પૂછો તો 60 હર્ટ્ઝ છે હા એ પણ છોકરાઓને નોલેજમાં આવતું હોય છે બુકની અંદર કસે 110 છે 110 વોલ્ટ છે હા એ હવે તમે કીધું છે હું સમજાવી દઉં ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ સાથે વોલ્ટેજ છે 220 વોલ્ટ થી 240 વોલ્ટ હોય છે અમેરિકામાં આવૃત્તિ 60 હર્ટ્ઝ છે પણ વોલ્ટેજ 110 વોલ્ટ છે આ એક કોમ્બિનેશન હોય છે ઓકે યાદ રાખજો મતલબ કે તઈની વસ્તુ અહીં ચલાવત ના ચાલે ના એના માટે એક અલગથી એડેપ્ટર લઈને આવતા હોય છે જે અમેરિકાથી બહારથી આવતા હોય એ લોકો અલગથી એક એડેપ્ટર લઈને જ આવતા હોય છે ઓકે
અર્થિંગ વાયર પર લાલ રંગનો અવાહક આવરણ હોય છે. આગળ જ વાત કરી, લાલ રંગ લાઈવ વાયર કહેવાય છે અને અહીંયા અર્થિંગ વાયર માટે લીલો વાયર જોઈએ છે, એટલે માટે ખોટું છે. ખોટું મતલબ અર્થિંગ વાળું આવે એવું લાગે ને. વિદ્યુત જનરેટર એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. હવે છોકરાઓને કન્ફ્યુઝ કરતા હોય છે યાંત્રિક વિદ્યુત આગળ પાછળ કરીને, પણ સમજી લેવા જેવી વાત એ છે કે વિદ્યુત જનરેટરમાં જનરેટ થાય છે વિદ્યુત, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે, વિદ્યુતનું યાંત્રિકમાં નહીં, એટલે ખોટું વિધાન થઈ જશે. વિધાન ખોટું છે. વિદ્યુત મોટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. મોટરનું કામ છે મોટર ફેરવવાનું, તો મોટર ફેરવાય ક્યાંથી? વિદ્યુત થી. તો વિદ્યુત નું મોટરમાં વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં થાય, એટલે ખોટું થઈ જશે. આપણે વિધાન ખોટું છે. કોલસો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. શક્ય જ નથી, કોલસો એકવાર વપરાવે એટલે વપરાવે, વાત પૂરી થઈ જાય છે. આ વિધાન ખોટું છે. ખોટું છે. આગળ જોઈએ, જળ વિદ્યુત પ્લાન્ટમાં વીજ ઉત્પાદન માટે વિપુલ માત્રામાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે. જળ વિદ્યુત પ્લાન્ટમાં વીજ ઉત્પાદન માટે જળ વિદ્યુતમાં ક્યાંથી અશ્મિભૂત બળતણનો ઉપયોગ થવાનો? તો એમાં તો પાણીનો ઉપયોગ થવાનો છે, ઓબ્વિયસલી ખોટું વિધાન છે. ખોટું ખોટું. બંધમાં એકત્રિત પાણીમાં સ્થિતિ ઉર્જા રહેલી છે. સાચી વાત, કારણ કે જ્યારે પાણીને છોડવામાં આવે તો પાણી એ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં રૂપાંતરણ કરીને આપણને એનર્જી આપે છે. હાલમાં પવન ચક્કી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. ઓબ્વિયસલી ઉપયોગી છે, દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવન ચક્કીનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. ચલો આગળ, સૂર્ય કુકરની મદદથી 65 સેલ્સિયસ 65 ડિગ્રી સેલ્સિયસ જે છે, બિલકુલ સાચી વાત છે, કેટલું તાપમાન મેળવી શકાતું જ હોય છે એની અંદર. વિધાન ખરું છે. 75 યાદ કરાવે છે સર, 75 થઈ ગયા. અને છોકરાઓ તમને હેપી મેરેજ એનિવર્સરી પણ કહી રહ્યા છે. તમારો મેરેજ ક્યારે થાય? તમારા ક્યારે છે એનિવર્સરી? તમારી ઉજવીએ. ચલો તો પગાર દીધો સાયરન સાહેબ, તમારા માટે આવી રહ્યા છે સિક્કે રાજા તરફથી 44 રૂપિયા. સરસ. જો લાઈક 30,000 નહીં થઈ, પણ કેવું કરવું છે, આપી દેવું કે હજુ બીજા 10 ક્વેશ્ચન ચલાવીએ. ભાઈ જેનું લાઈક કરવાનું બાકી છે કરલો, 28,603,1200 લાઈક બાકી છે. થઈ જશે હમણાં, છોકરા હમણાં ફટાફટ લાઈક કરશે. પણ આપી દઈએ છે એક, હું તમને અપડેટ આપું સાહેબ. આ લોકોને વિદ્યુત મોટર વિદ્યુત જનરેટ દર વખતે અલ્ટરનેટ આવતું હોય છે. બરાબર છે, દર વખતે એક બે કાં તો વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર કાં તો કોઈ ત્રીજો ક્વેશ્ચન પૂછાય, આ ટાઈપનું બી એની અંદર થતું હોય છે આ ચેપ્ટરમાંથી, વિદ્યુતવાળા પાઠમાંથી. તો મને એવું લાગે છે કે આ વખતે એ લોકોને વિદ્યુત મોટર પૂછી શકે. બરાબર, છેલ્લા 2 વર્ષથી નહીં પૂછાય, કોઈ પેપરમાં નહીં જોવા મળી, પણ આ વખતે કદાચ જોવા મળે. તો ધ્યાનપૂર્વક એને તૈયાર કરી લેજો એ પાઠની અંદર થી. બીજી થિયરી કરવાની, એવું નહીં કે નહીં કરવાનું, બરાબર. પણ આ પૂછાય તો આપણા માર્ક્સ ના કપાવા જોઈએ, કેમ કે તમને પ્રિડિક ક્વેશ્ચન મળી ગયો છે, એક ક્વેશ્ચન, બરાબર. એ બી પરીક્ષાના 2 દિવસ પહેલા હું તમને આપી રહ્યો છું, તૈયાર કરી લેજો. વિદ્યુત મોટર તૈયાર કરી લેજો, જનરેટર પર નજર રાખવાની, રિપીટ થવાના એના ચાન્સીસ ઓછા છે, પણ મોટર આવશે. બરાબર, એ વખતે ઇન્ડક્શન મોટર જેવું તમારે ના થઈ જાય, ભૂમ ભૂમ ભૂમ, તૈયાર કરી લેજો. ચલો આગળ વધીએ. કૃત્રિમ સેટેલાઇટ માર્સ ઓર્બિટર જેવા અવકાશી સાધનોમાં મુખ્ય ઉર્જા સ્ત્રોત તરીકે સોલર સેલ. ઓબ્વિયસલી અવકાશી સાધનોમાં બીજો કોઈ ઓપ્શન જ નથી, તો બેસ્ટ ઓપ્શન એ જ બનતો હોય છે કે સોલર સેલનો ઉપયોગ કરે. ખરું, તે વાયર તો લંબાવાય નહીં આમ કે ભાઈ લાવ જવા દો પતંગ જેવું તો થાય નહીં. બાયોગેસ લગભગ 75% મિથેન ધરાવતો હોય. ઓબ્વિયસલી બિલકુલ સાચી વાત છે, પણ CO2 અને CH4 ગ્રીન હાઉસ વાયુ છે. યસ, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન એ બંને ગ્રીન હાઉસ માં અસર કરનારા વાયુઓ છે. સૌર કુકર સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ સિદ્ધાંત પર કાર્ય કરે છે. ખોટી વાત છે, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે પણ પ્રકાશ ઉર્જામાં નહીં. તો ખોટું 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 વિધાન છે. ખોટું. ચલો ફરીથી હું યાદ કરવાનો પ્રયત્ન કરીશ કે જે લોકો સાયન્સ સ્ટ્રીમ કાં તો કોમર્સ સ્ટ્રીમમાં લેવાના છે એડમિશન, અને જેને પણ એફોર્ડેબલ પ્રાઇસની અંદર આ સર પાસે ભણવું હોય, જો લુણાવાડામાં રહેતા હોય તો ઓફલાઈન જ જવું જોઈએ સર પાસે, પણ કદાચ કોઈ દૂર વિસ્તારમાં રહે છે, સુરતની અંદર રહે છે અને પ્રશાંત સર પાસે ફિઝિક્સ ભણવું છે, તો ડેફિનેટલી સંકલ્પ પર એનરોલમેન્ટ લઈ અને લઈ શકે છે. બરાબર, આ નંબર પર છોકરાઓ કોલ ક્યારે કરી શકે? શું અત્યારે કોલ? વેકેશનમાં, માફ કરજો, વેકેશનમાં કોલ કરજો, 15 મે પહેલા કરજો, એ વખતે સર્વિસ લાઇન ચાલુ થશે. બોર્ડ એક્ઝામ વખતે અમે સર્વિસ લાઇન બંધ રાખે સાહેબ, એટલા બધા કોલ આવે. એટલે પૂછ્યું, અમારા છોકરા અમુક કોલ કર્યા તો કે સર કોલ નથી લાગતો, એટલે મેં તમને પૂછ્યું ક્યારે કોલ કરવાનો. એટલા એટલે જ ને દરેકમાં શબ્દ વાપરો છો ભાઈ, વેકેશન દરમિયાન, હમણાં નહીં, એ વખતે નંબર ચાલુ. બાકી અત્યારે એટલા બધા કોલ આવતા, એટલા બધા, ખાલી સરની જોડે વાત કરવી છે. પ્રશાંત સરનો નંબર લાવો, આમ હકથી માંગતા હોય એવું બધું કરતા હોય, એટલા માટે સર્વિસ આપણે નથી આપી શકતા. ચલો તો 2024 માટે એનરોલમેન્ટ લઈ લેજો સાહેબ. હવે એક એક વાક્યના પ્રશ્ન છે, પછી આપણે આ સેશન કમ્પ્લીટ થશે,
એક વાક્યની અંદર આવા આ ટાઈપના પ્રશ્ન બી તમને બે પૂછાશે ફિઝિક્સના ચેપ્ટરમાંથી બે ટોટલ બે બરાબર તો ધ્યાનપૂર્વક એને કરજો એમાં બની શકે કે મને ઓળખો આ ટાઈપનો બી કોઈ ક્વેશ્ચન તમને જોવા મળે આવવાનું છે સાહેબ હસો નહીં તમે એક ગોલી અરીસાની વક્રતા ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી હોય આ મને ઓળખો મને યાદ રહી જવાનું છે ખરેખર હા પણ આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ એક ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા આર બરાબર 30 સેન્ટીમીટર છે તો એની કેન્દ્ર લંબાઈ થશે એફ બરાબર આર ડિવાઇડેડ બાય 2 એટલે કે 30 ભાગ્યા 2 જવાબ આવશે 15 સેન્ટીમીટર લખવું જોઈએ કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર હોય ઓકે કયા અરીસાનો દ્રશ્ય વિસ્તાર મોટો હોય છે હવે બંને અરીસા આપણે ડ્રો કરીને જોઈ લઈએ આ અરીસો છે એ બહિર્ગોળ અરીસો છે અને આ બાજુ એક અરીસો છે અંતર્ગોળ અરીસો છે તમે છોકરાઓ એક જ વસ્તુ નજર કરો કે આનો દ્રષ્ટિ વ્યાપ છે બહુ મોટો થઈ જાય છે જો કિરણ સોરી અહીંથી આ બાજુ કિરણ દૂર જશે તો દ્રષ્ટિ વ્યાપ મોટો થઈ જાય છે જ્યારે આનો દ્રષ્ટિ વ્યાપ ખૂબ જ નાનો થઈ જાય છે તો જવાબ આવશે આપણો બહિર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો ઓકે ચલો આગળ જોઈએ એક અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે તો જો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 10 સેમી હોય તો પ્રતિબિંબનું સ્થાન જણાવો હવે જ્યારે વસ્તુને 20 સેન્ટીમીટર મૂકેલી છે ને મુખ્ય કેન્દ્ર F 10 સેન્ટીમીટર અંતરે છે તો છોકરાઓ એક બાબત જાણે છે કે 10 થી ડબલ કરો એટલે 20 પર આવી જાય વક્રતા કેન્દ્ર C અને જો ત્યાં જ વસ્તુ મૂકેલી હોય 20 સેન્ટીમીટર પર એટલે કે આમાં સીધું નથી કીધું વક્રતા કેન્દ્ર પર મૂક્યું છે પણ આપણને ખબર પડી જવી જોઈએ કે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે તો 20 સેન્ટીમીટર મૂકેલી વસ્તુ એ મુખ્ય સોરી વક્રતા કેન્દ્ર પર છે તો પ્રતિબિંબ પણ ત્યાં જ મળશે છોકરાઓને પેલા કિરણો પણ દોરતા આવડતા હશે કે સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને પસાર આગળ જશે જ્યારે ધ્રુવ પર આપાત થયેલું પ્રકાશનું કિરણ એ પણ ત્યાંથી પસાર થશે આ બંને કિરણો આ જગ્યા પર ભેગા થઈ વસ્તુ જેટલું જ બરાબર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપશે પણ આપણને ખાલી સ્થાન કીધું છે તો આપણે વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે મુખ્ય વક્રતા કેન્દ્રથી પર મળશે ચલો એટલું લખી દેજો તમે એક અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને 10 સેમી અંતરે મૂકેલી છે જો અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેમી હોય તો વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે જો અંતર્ગોળ અરીસો આપેલો છે અને એમાં 10 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે ધારો કે અહીંયા મૂકેલી છે વસ્તુ 10 સેન્ટીમીટર અંતરે પરંતુ અહીંયા કેન્દ્ર લંબાઈ છે 15 સેન્ટીમીટર તો ક્લિયરલી આપણને ખ્યાલ આવી જશે કે મુખ્ય કેન્દ્રથી અંદરના ભાગે છે તો આ કેસ જ્યારે જોવા મળે ત્યારે વાસ્તવિક પ્રતિબિંબ તો મળવાનું નથી આભાસી પ્રતિબિંબ મળવાનું છે એ પણ ક્યાં તો કે બીજી બાજુ જો જ્યારે સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને અહીંથી આમ જશે જ્યારે ધ્રુવ પર આપાત થયેલું પ્રકાશનું કિરણ અહીંથી આમ દૂર જશે આ બંને ક્યાંય જન મળવાના નથી પરંતુ પાછળ તરફ જો લંબાવી દઈએ તો આપણને આ બંને પ્રતિબિંબ મળતા હોય તેવો આભાસ થાય છે એટલા માટે પ્રતિબિંબ કેવું મળે આભાસી મળે આભાસી સાથે બીજું કેવું મળે છે ચત્તુ મળે છે ચત્તુ મળવાની સાથે સાથે કઈ વસ્તુ કરતા મોટું મળી રહ્યું છે તો અંતર્ગોળ અરીસા માટે આ રીતનું પ્રતિબિંબ મળે છે ચલો ઓકે આગળ વધીએ જો હવે 90 ક્વેશ્ચન થશે ત્યારે બીજી અપડેટ આપીશ મને યાદ આવવાનું ચાલુ થયું એક ગોલી અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી પ્લસ ઓર માઇનસ 3 મેળવી શકાય છે તો તે કયા પ્રકારનો અરીસો હોય શકે મોટવણી જ્યારે પ્લસ ઓર માઇનસ 3 કીધું છે મોટવણીનો સીધો સંબંધ છે પ્રતિબિંબના પ્રકાર પર અને પ્રતિબિંબના પરિમાણ પર જો પ્લસ 3 મોટવણી હોય ને તો પ્રતિબિંબ આભાસી હોય પરંતુ માઇનસ 3 મોટવણી હોય તો પ્રતિબિંબ કેવું હોય વાસ્તવિક આ કહે છે કે વાસ્તવિક અને આભાસી બંને ટાઈપના પ્રતિબિંબ આપે એવું કોણ તેવો માત્ર ને માત્ર તમારો અંતર્ગોળ અરીસાની વાત કરી રહ્યો છે તો જવાબ આવશે અહીંયા અંતર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો પાણી કાચ અને હીરાના નિરપેક્ષ વક્રી ભવનાંકના અનુક્રમે 1.3 1.50 અને 2.42 છે તો કયા માધ્યમમાં પ્રકાશની ઝડપ સૌથી વધુ હશે વક્રી ભવનાંક જેટલો વધારે ને આ ટાઈપનો ક્વેશ્ચન સાહેબ પૂછે વક્રી ભવનાંકનો ક્વેશ્ચન વક્રી ભવનાંક વધારે તો ઝડપ ઓછી કારણ કે વક્રી ભવનાંક એનનું સમીકરણ છે એન બરાબર સી અપન વી જ્યાં સી શું છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ વી છે આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ તો આના કારણે લખી શકાય કે જેનો વક્રી ભવનાંક સૌથી ઓછો એની ઝડપ વધુ અને વક્રી ભવનાંક ઓછો છે પાણીનો તો જવાબ આવશે પાણી માટે પ્રકાશની ઝડપ સૌથી વધુ હશે ચલો આગળ જોઈએ બહિર્ગોળ લેન્સનો વિપુલ દર્શક કાચ એટલે કે મેગ્નિફાઈંગ લેન્સ તરીકે ઉપયોગ કરવામાં વસ્તુને ક્યાં મૂકવી જોઈએ આ શબ્દો માં જો એક શબ્દ એડ કરી દે બિલોરી કાચ તો છોકરાઓને વધારે આને કનેક્ટ કરી શકે બિલોરી કાચ એ જ મેગ્નિફાઈંગ લેન્સ એ જ વિપુલ દર્શક કાચ
તો એને નોર્મલી ઉપયોગમાં લેતા હોય છે ત્યારે બિલોરી કરતા આપણે નજીક આમ રાખતા હોય છે, નજીકથી નજીકથી એટલા માટે કારણ કે આપણને એનું મોટું પ્રતિબિંબ પાછળની બાજુ દેખાય, આભાસી પ્રતિબિંબ, મોટું પ્રતિબિંબ અને ચતુ પ્રતિબિંબ. તો એના માટે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ? તો બિલકુલ નજીક એવું ના લખાય. એના માટેના પ્રોપર શબ્દ એવા છે કે બહિર્ગોળ લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓ અને એના પ્રથમ મુખ્ય કેન્દ્ર એફ1 ની વચ્ચે વસ્તુને મૂકવી પડે. ઓકે, પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશનું વક્રીભવન ડેફિનેશન પ્રોપર વેમાં લખવી પડે. ટ્રાય કરું કેવા કહી શકો છો? યાદ કરવી પડશે. જો પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ સહેજ વાંકું વળે છે. પ્રકાશના કિરણના વાંકા વળવાની ઘટનાને પ્રકાશનું, સાચું છે? સાચું તો છે, પરંતુ આને એવું લખવું પડશે કે પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી, ત્રાંસુ જોઈએ કારણ કે જો સીધું આવશે તો સીધે સુધી નીકળી જશે, વક્રીભવન નહીં થાય. તો પ્રકાશનું એક ત્રાંસુ કિરણ જ્યારે કોઈ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તે એની પ્રસરણ દિશાથી વિચલિત થાય છે. પણ દૂર જ જાય એવું જરૂરી નથી, પાતળામાંથી ઘટમાં આવે તો નજીક જાય, ઘટમાંથી પાતળામાં જાય તો દૂર જાય, એટલે આપણે એવું લખો પ્રસરણ માર્ગથી વિચલિત થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. બાકી સિમ્પલ લખો તો ચાલેલા, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો પ્રકાશનું કિરણ નાની ઉંમરે ચશ્મા ગયેલા હોય અને મોટી ઉંમરે જયારે પ્રોબ્લેમ એ થાય, નાની ઉંમરે પ્રોબ્લેમ એ છે કે દૂરનું ના દેખાય, મોટી ઉંમરે નજીકનું ના દેખાય, બંને પ્રોબ્લેમ ભેગા થાય તો બંને પ્રકારના ચશ્મા વાપરવા પડે. બે ચશ્મા તો એક સાથે પહેરાય નહીં, તેના માટે બાયફોકલ લેન્સ હોય છે. બાયફોકલ લેન્સ કે જેની અંદર બંને પ્રકારના ફોકસ થઈ શકે. બાયફોકલ ઇંગ્લિશમાં સાહેબ લખ્યું, આપણી ચોપડીમાં કેવું લખ્યું છે? બાયોફોકલ, બરાબર. બાયફોકલ BIFOCL લખતા હોય છે. એ લોકોને ટ્રાન્સલેટરે જેવું લખ્યું એવું લખવાનું, સીધું જ ચિપકાવવાનું ચોપડીમાં. પ્રિઝમનો વિચલન કોણ એટલે શું? પ્રિઝમનો વિચલન કોણ સમજી લઈએ અને શબ્દોમાં પણ લખવું પડશે, પરંતુ એકવાર એને સમજી દઈએ કે જો અહીંયા એક પ્રકાશનું કિરણ આપાત થઈ રહ્યું છે, એ વક્રીભવન પામીને આગળ વધી રહ્યું છે અને બીજી સપાટી પર ફરીથી વક્રીભવન પામી રહ્યું છે. તો છોકરાઓ જાણે છે, આને કહે છે આપણે આપાત કિરણ, અને છેક બહાર તરફ નીકળતું કિરણ એને કહીએ છીએ નિર્ગમન કિરણ. નિર્ગમન કિરણ. હવે આપાત કિરણની મૂળ દિશા હતી આ, આપાત કિરણની મૂળ દિશા હતી અને નિર્ગમન કિરણ જઈ રહ્યું છે આ દિશામાં. તો શબ્દોમાં આ રીતે લખીશું કે પ્રિઝમનું વિચલન કોણ એટલે જ્યારે પ્રિઝમની સપાટી પર આપાત થતું કિરણનો આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે બનતા કોણને એનો વિચલન કોણ કહે છે. આ જે એંગલ બને છે એને કહેવાય વિચલન કોણ, ડેલ્ટા. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો કોણ, આ શોર્ટમાં કહી શકાય. ડિટેલમાં લખવું હોય તો પ્રિઝમની સપાટી પર આપાત થતા કિરણની મૂળ માર્ગ અને પ્રિઝમમાંથી બહાર નીકળતા અંતિમ નિર્ગમન કિરણ વચ્ચેના કોણને તમે વિચલન કોણ કહી શકો. અને અંતરને પાર્શ્વીય સ્થાનાંતર, હા, એ નોર્મલી લેટરલ શિફ્ટ જે છે એ સ્લેબ માટે ઉપયોગમાં લેતા હોય. યાદ આવ્યું, જો એ થિયરી પૂછાય એવી છે. પ્રિઝમમાં નહીં પરંતુ માત્ર ને માત્ર સ્લેબમાં, કાચનો સ્લેબ હોય તો એ પાર્શ્વીય સ્થાનાંતર. ચલો આગળ જે ભારતીય પંચાંગ પ્રમાણે સાહેબ પાછો એવું આવ્યો આ કોન્સેપ્ટ, મને એવું લાગે છે કે આ વર્ષે દેલકોન જોવા મળશે. ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6:32 કલાક છે, તો સૂર્ય ક્ષિતિજે કેટલા સમયે પંચાંગ વાસ્તવિક સૂર્યોદય કહે છે. આપણું ભારતીય પંચાંગ એક્ઝેક્ટ વસ્તુ કહેતો હોય સૂર્ય ખરેખર ક્યારે આવી રહ્યો છે, પરંતુ આપણને 2 મિનિટ પહેલા દેખાઈ જવાનું છે. તો જવાબ આવશે 6:30 કલાક, બરાબર, કારણ કે આપણું ભારતીય પંચાંગ એક્ઝેક્ટ સમય આપી રહ્યો છે. સવારે, હા, ઓબ્વિયસલી સવારે લખવું પડે. સવારે વિદ્યુત પ્રવાહ SI એકમ કયા વૈજ્ઞાનિક માનમાં રાખવામાં આવ્યો છે? જો એકમ જે છે મોટાભાગે વૈજ્ઞાનિક નામ પરથી એનું નામ જ કહી દેતા હોય છે, તો અહીંયા જે છે એ એમ્પિયર, એન્દ્રે મેરી એમ્પિયર તો આખું નામ લખી શકાય. એન્દ્રે મારી એમ્પિયર. KWH એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? KWH જે છે, KW અને H એને કિલોવોટ અર કહેતા હોય છે. કિલોવોટ એ પાવરનો એકમ છે, અર એ સમયનો એકમ છે. પાવર ગુણ્યા સમય, પાવરની વ્યાખ્યા શું છે? પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય, અથવા તો કાર્ય ભાગ્યા સમય પણ કહી શકાય. તો સમય ગુણ્યા પાવર કરીએ તો ઉર્જાનો એકમ છે. તો આને કહીશું આપણે કે આ વિદ્યુત ઉર્જા, કારણ કે વિદ્યુત ઉર્જા માટે વધારે વપરાય છે, તો પ્રોપર જવાબ લખીશું આ વિદ્યુત
ઉર્જાનો એકમ છે. ઓકે ભાઈ સાયરન વગાડો, હું અપડેટ કહી દઉં સર 90 પૂરા. જો આ લોકો અપડેટ જાણવા આવો એક્ઝેક્ટ રેડી હોય છે કે વિકી સર શું બોલે છે, કારણ કે અમને ખબર છે કે પેપર ની અંદર વિકી સર બોલે છે એ શબ્દો છપાઈ રહી જવાનો. ના છપાઈ નહીં હોતો, હવે એ લોકોનું બીવડાવવાનો છું. ભાઈ જો તમારું ગુજરાતી પેપર સારું ગયું ને, ગણિત નું બી મસ્ત મજાનું ગયું છે બરાબર, હવામાન આવી જતા 3 દિવસની રજાનો ઉપયોગ કરજો અને વ્યવસ્થિત તૈયારી કરજો. સાહેબ આ લોકોને ખરેખર ચેતવું છું, ફિઝિક્સ વાળાને ચેતવ્યા હતા 12 દિવસ પહેલા કે ધ્યાન રાખજો કલર થાય એવો છે. એ લોકો ના ચેતવ્યા. છોકરાઓ મને એડવાન્સમાં કીધું હતું કે વિકી સર પેપર અઘરું આવે છે એવું કહે છે, તમને શું લાગે છે? હા બરાબર, ત્યારથી મને લાગ્યું કે આ પેપર અઘરું. આ વિજ્ઞાનનું જે છે ને સાહેબ, કે આ વખતે જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષથી હું કોન્સ્ટન્ટ એને સ્ટડી કરું છું, એકદમ લલ્લુ જેવું પેપર આપે છે, એકદમ લલ્લુ જેવું. તો આ લોકો કેવું કરે ખબર, વિશ્વાસઘાત કરવામાં છે ને બોર્ડ માહિર, બોર્ડ માહિર છે. જયારે એને એવું લાગે ને કે ભાઈ ટ્રેન્ડ એવો બની રહ્યો છે બજારમાં, કોઈ બોર્ડ ના પેપર સેલ આવે છે, એ જ વખતે ધબાકો કરે આપે. તમે જો કોમર્સમાં શું થયું, પહેલું અકાઉન્ટ પેપર સહેલું, સ્ટેટ ની અંદર થોડું કહી હતું પણ સહેલું હતું, અને બધા લાગ્યું હો આટલા પેપર મસ્ત. આજે અર્થશાસ્ત્ર ની અંદર કોર્નર ક્વેશ્ચન બધા જ ગાલ દીધા બરાબર, પેલા ઢૂંઢતે રહે જાઓ ના તમને ડાયજેસ્ટમાં મળે ના આમાં મળે. ભાઈ સાયન્સમાં આ ટાઈપનું થઈ જશે તો ટેક્સ્ટબુક પર ફોકસ રાખજો, એનસીઆરટી ની વન લાઈન કોર્નર કોક જગ્યાએથી જોજો, ઓબ્જેક્ટિવ બી અને થિયરી બી. સાહેબને થિયરી બનાવતા આવડે હે ને, અંદર વચ્ચે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે જે કોઈ ડાયજેસ્ટમાં આપ્યા જ નથી સાહેબ, એ બી પૂછાઈ શકે છે બરાબર. તો ધ્યાનપૂર્વક નજર રાખજો ચોપડી પર. પાઠ આજે વાંચ્યો, આવતીકાલે સપોઝ ફિઝિક્સ ના પાઠ હોય તો પાંચે પાઠ એક વાર પાના ફેરવીને જોઈ લેવાના બરાબર. ઉડતા આવે જે નજરે આવતું એના પર હાઈલાઈટ કરી દેવાની બરાબર. તો તમારી જોડે એવું નહીં લાગે તમને કે ભાઈ યાર પેપર આવું હતું, બાકી આખું ગામ બહાર નીકળીને પછી બૂમો પાડે એ વખત તમે મને યાદ કરશો ભાઈ સાહેબ આવું કહેતા હતા. તૈયારી કરી દેવામાં શું, પાણી પહેલા પાઠ બાંધો. 2 દિવસ છે એક્ઝામ વચ્ચે, પેપરમાં રજા પણ છે, હજુ બી છે રજા આપી છે અને કેટલાય સમયથી આવ્યું નથી. આ જગ્યાએ સાહેબ ગણિતનું પેપર હોવું જોઈતું હતું, આ લોકો એક કાર્યક્રમ ચેન્જ કર્યો, ગણિત પહેલા લઈ ગયા. ગુજરાતી પછી કોઈ દિવસ ગણિત આવ્યું જ નહીં, ગુજરાતી પછી વિજ્ઞાન જ આવે. આ વખતે ગણિત આગળ લઈ ગયા, સ્ટાન્ડર્ડ વાળાને પૂરતો સમય આપ્યો 3 દિવસનો, બેઝિક વાળાને 2 દિવસનો સમય આપ્યો. તો એક વિજ્ઞાન છે, અને જો વિજ્ઞાનમાં છટકી ગયા ને તો સમાજ ફાકો. ચાલો આગળ જોઈએ. હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. કોણ બોલે કોને કહે, ચલો વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે એમીટરનો ઉપયોગ થાય છે. તો અહીંયા જવાબ આવશે એમીટર. અને જો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરો તો વોલ્ટમીટર. વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવાના મદદ કરતા ઉપકરણનો નામ. વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે મદદ કરે છે બેટરી. ઓકે બેટરી. ફરીથી હું યાદ કરવાનો પ્રયત્ન કરીશ કે જે લોકોને 11 સાયન્સ ની અંદર એડમિશન લેવાનું છે અને સારી સ્કૂલ ની તલાશમાં હોય, સ્કૂલ સાહેબ ની એકેડેમી, સાહેબ સ્કૂલ બી છે તમારી, એકેડેમી છે, એકેડેમી એકેડેમી ની અંદર છોકરાઓ ફૂલ ડે સ્ટડી કરતા હોય છે, મતલબ કે જેટલો એમને ટાઈમ બેસીને વાંચવું હોય, જેટલા પણ ડાઉટ સોલ્વ કરાવવા હોય, સ્કૂલ આવ્યા પછી તઈ રહેવાય જવાનું, ખાવા બાવાનું ઘરેથી લઈને આવવાનું. ભાઈ આ ફોટો ની અંદર હોસ્ટેલ ફેસિલિટી બી છે ઓલ ઓવર, તમે ગુજરાતમાંથી બી તમે એડમિશન લેવું હોય તો તમે લઈ શકો છો. આપણે જે રાહુલ સર છે એ તમને ત્યાં ભણાવે છે. તો 9979893378 પર તમે કોલ કરો, કોલ કરીને તમે વધુ ડિટેલ્સ લઈ શકો છો, એડમિશન બુક કરાવી દેજો. સાહેબ મેજોરિટી A1 ગ્રેડ વાળા વિદ્યાર્થીઓ આ વખતે ફોટોનમાં બુકિંગ કરાવીને બેઠા છે, એટલે એ લોકોને એક માહોલ એવો બનશે કે જ્યાં સારા હોશિયાર છોકરાઓ જોડે ભણવા મળશે. તો જેને પણ પ્રિડિક્ટ કર્યું કે મારો A1 આવવાનો છે તો ડેફિનેટલી એડમિશન ત્યાં બુકિંગ કરાવી દેજો. નીચે ઇન્કવાયરી ફોર્મ આપેલું છે, ફોર્મ ભરી દેજો. આગળ જોઈએ, હવે થોડાક ક્વેશ્ચન જ બાકી રહ્યા છે. વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ કઈ મિશ્ર ધાતુની હોય છે? પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે છે, પરંતુ સાથે સાથે પ્રકાશ ઉર્જાની સાથે સાથે એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં પણ રૂપાંતરણ કરે છે. હવે આ સવાલ આ છોકરાઓ માટે થોડોક ઇમ્પ્રેક્ટિકલ એટલા માટે થતો હોય છે, કારણ કે પહેલાના જમાનામાં વાપરતા હતા યલો બલ્બ, હવે તો બધી એલઈડી આવી ગઈ છે. યલો બલ્બ જે વાપરતા હતા એની અંદર એવું થતું હતું કે વિદ્યુત ઉર્જા પીળા ગોળા કે જે ગરમ બહુ થઈ જતા હોય છે, પેલા પફ વાળા રાખતા હોય છે પફ ગરમ કરવા માટે, પણ એ ભૂલી જાય છે ગરમ કરવામાં લાઇટ બિલ ઘણું આવતું હોય છે એનું, કારણ કે મોટા ભાગની વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જામાં થાય છે અને થોડોક ઓછો ભાગ પ્રકાશ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ઓકે,
કોઈ તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે? અવરોધ અને આડછેદનું ક્ષેત્રફળનો સંબંધ છે r બરાબર રો l અપન a. આ સમીકરણ પરથી એવું કહી શકાય કે જ્યારે અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે, r પ્રપોઝનલ ટુ 1 અપન a, એટલે કે આડછેદનું ક્ષેત્રફળ વધે અવરોધ ઘટે, આડછેદનું ક્ષેત્રફળ ઘટે અવરોધ વધે. આમાં બહુ સિમ્પલ વસ્તુ છે કે નાનકડી ગલી હોય અને ઘણા બધા લોકો જવાવાળા હોય તો અવરોધ વધારે કહેવાય, અને મોટો લાંબો રોડ હોય તો જવાવાળા માટે અવરોધ ઓછો કહેવાય. તો આ એવી જ વસ્તુ છે, આડછેદનું ક્ષેત્રફળ ઘટે તો અવરોધ મોટો, આડછેદનું ક્ષેત્રફળ મોટું તો અવરોધ ઓછો. ચલો, તારનો અવરોધ તેની લંબાઈ સાથે કેવી રીતે બદલાય? અગેન એ જ સમીકરણ, r = rho l / rho l / a, તો r proportional to l, લંબાઈ જેટલી વધારે તો અવરોધ વધારે, લંબાઈ ઓછી તો અવરોધ ઓછો. બે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, તેનો અર્થ શું થાય? મજાનો ક્વેશ્ચન. ધારો કે કોઈ તારના બે બિંદુઓ છે, પૂછાય એવો ક્વેશ્ચન ચોપડીનો છે એટલે, અને પૂછાઈ ગયેલો બે બિંદુઓ વચ્ચે જો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, એનો સીધો સાદો અર્થ એ થાય વોલ્ટેજની ડેફિનેશન પરથી કે જો 1 કુલંબ વિદ્યુતભારને, 1 કુલંબ વિદ્યુતભારને કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો એ બે બિંદુ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. અવરોધ અને બેટરીને સંજ્ઞા રૂપે દર્શાવો. અવરોધ દર્શાવવા માટે આ રીતનું સિમ્બોલ છે અવરોધનો, બેટરી દર્શાવવા માટે બેટરીને આપણે આ રીતે દર્શાવતા હોય છે, મોટી અને નાની આ રીતની રેખાઓથી દર્શાવતા હોય છે કે જ્યાં પ્લસ અને માઇનસ લખવું જરૂરી છે, જ્યાં મોટી લાઈન છે ત્યાં પ્લસ અને નાની લાઈન છે ત્યાં માઇનસ. માં મિસ્ટેક થાય તો માર્ક કપાય જાય, ઓબવિયસલી કપાય જાય. બીજી વાત એ છે કે ભાઈ એક સેલ્યુટ તમે પોતાના જાત માટે આપો. સાહેબ પહેલા શરૂઆત કરી તો 29,000 છોકરા સુધી આપણે ટચ થયા, પણ તઈથી 9,000 કે દરેક ભાઈ બે રજા છે, કાલે જોઈશું. તમે 3 સેશન જોશો ને, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીનું, એમાં સૌથી વધારે વ્યૂઝ આ જ વિડીયો પર હશે. બરાબર, જ્યારે તમે સોમવાર જોશો સવારે તો સૌથી વધારે વ્યૂઝ આ જ વિડીયો પર હશે. પણ અમુક જે હતા ને એ બધા ગતા રહ્યા. આ બધા અપડેટ્સ, હવે છેલ્લી એક અપડેટ્સ ખતરનાક આપવાનો છે એ લોકો માટે છે, ભાઈ છે કુંદી રોકાયેલા રહ્યા તને ફાયદો તો મળવો જોઈએ હે ને. તો થોડી થોડીક હવે ક્વેશ્ચન્સ પછી એટલે સાહેબ સેલ્યુટ ચાલુ કરે પોતાના માટે છે. આ અસલી હીરો છે સાહેબ, જે આપણને હીરો બનાવે છે, જે મોબાઈલ પકડીને બેઠા છે આટલા રાતમાં. બાકી તો ભાઈ બે રજા છે, આરામ ના કરે, બીજા ઘણા બધા કરતા જ હશે. આ 20,000 એવા છે કે જેને આજે બી ભણવાની પડેલી છે, સાચી વાત, અને મોબાઈલની અંદર એ કરે. બાકી ચાહત તો જાકે રિલેક્સ થવા એક પિક્ચર જોઈ કાઢીએ. આમાં બે વસ્તુ છે, હું એટલું જોઈ રહ્યો છું છોકરાઓ જોડે વાત કરીને કે સર પેપરના આગલા દિવસે વિકી સરની વાતો સાંભળી છે ને, એક રીતે છોકરાઓ કોન્ફિડન્ટ બની જાય છે અને એક્ઝામનું ટેન્શન ઓછું થઈ જાય છે. પણ આજે પેપરનો આગલો દિવસ નહીં ને, હા, અને આગલા દિવસોની અંદર એક્ઝામનો ટાઈમ તો ખરો જ, એટલે એ પેલું ટેન્શન પણ હળવું થાય છે, ક્વેશ્ચન જોઈને લોકોનો કોન્ફિડન્સ પણ આવે છે, અને અમુક જે ભૂલો કરી શકે છે એનું માર્ગદર્શન પણ મળી જાય છે. ઓકે, તો આ બે સંજ્ઞાઓ યાદ રાખજો. આગળ જોઈએ ઓમનો નિયમ. ઓમનો નિયમ લખવા માટે ધ્યાન રાખવાનું કે પ્રવાહ અને વોલ્ટેજનો સંબંધ. હવે કોઈ પણ વાહક તારની અંદર એક આખું સ્ટેટમેન્ટ લખી જ લઈએ આપણે કે નિયત તાપમાને કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આખું સ્ટેટમેન્ટ લખવાનું કારણ એક જ, કારણ કે આ સવાલ મને એવું લાગે છે કે વારંવાર પૂછાતો હોય છે. આઈ પ્રપોઝલ ટુ વી કહેતા હોઈએ છીએ, r = v / i, બરાબર? યસ, ઓ યસ. 12મા ધોરણની અંદર આખું ચેપ્ટર એનું એ છે જે સૌથી અગત્યનું, ઓમના નિયમ પર જ ઘણા બધા પરિપથ સોલ્વ કરવાના હોય છે. ઓકે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો વિદ્યુત પ્રવાહ i = q/t. તો વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના કુલ જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અહીંયા એક શબ્દ
विद्युत भार ना कुल जत्था ने अथवा तो चोखा जत्था ने लगता है टोटल क्यू इज इक्वल टू क्यू प्लस प्लस क्यू माइनस एवं कहता है चोखो जत्थो के आई बराबर इक्वेशन है आई बराबर टोटल क्यू अपन टोटल टाइम टी ओके अगर जो विद्युत प्रवाह ने कई असर पर फ्यूज कार्य करे छे अब विद्युत प्रवाह જ્યારે આપણા ઘરે ફ્યુઝ હોય એટલે એવો વાયર જોડેલો હોય કે જ્યારે વધારે પડતો પ્રવાહ વહે ને એ વધારે પડતો પ્રવાહ વહેવાના કારણે એ તાર બળી જાય છે અને બળી જવાના કારણે આપણા ઘરનું કનેક્શન બ્રેક થઈ જાય એટલે ઘરના બીજા કોઈ ઉપકરણોને નુકસાન ના થાય તો કહી શકાય ઉષ્મીય અસર અથવા તો તાપીય અસર એવું કહી શકાય તાપીય અસર અથવા તો ઉષ્મીય અસર એવું કહી શકાય જીવંત વાયરના આવરણનો રંગ કેવો હોય લાઈવ જે બોર્ડને કલર કરતા આવડે હે ને વચ્ચે જબ તુમકો લગેગા ના કે ભાઈ સબ સહી જા રહા હે तब भी पंच आएगा। चलो विद्युत प्रवाह आधारित सूर्य वाहक ने आसपास उत्पन्न तथा चुंबकीय क्षेत्र की दिशा नक्की करवा कयो नियम वपराय छे प्रवाह जे दिशा में जतो होय ए दिशा में तमे जो आपणे चुंबकीय क्षेत्र की दिशा नक्की करवा छे तो अंगूठो नक्की करीने तमे आंगळा थी ये करी शको छो तो ए जमणा हाथना नियम परथी तमे एने नक्की करी शको छो। ओके चलो आगळ जे चुंबकीय क्षेत्र ने लंब मुकेला विद्युत प्रवाह आधारित सूर्य वाहक द्वारा अनुभवाता बळनी दिशा नक्की करवा कयो नियम वपराय छे आना माटे डाबा हाथनो नियम वपराय छे બરાબર પેલા માટે યાદ એ રાખવાનું છે કે જયારે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવાનો ત્યારે જમણા હાથનો નિયમ પણ તો આના માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ઓકે ફ્લેમિંગનો એ લોકો હાથનો સારો ઉપયોગ કરતા હતા હાથનો નિયમ વાત સાચી છે આપણે તો નિયમ બનાવી દીધો એને એસી અને ડીસી ના પૂરા નામ હા એસી માને મેં કીધું તમે વાત આગળ લઈ જવાની પહેલા આગળના ક્વેશ્ચન પર જઈએ આપણે ઓલ્ટરનેટિંગ કરંટ એને ગુજરાતીમાં આપણે કહીશું ઉલટ સુલટ પ્રવાહ અને ડીસી માટે એનું નામ છે ડાયરેક્ટ કરંટને આપણે ગુજરાતીમાં કહીશું એક દિશ પ્રવાહ કોન્સ્ટન્ટ આવતો હોય આપણા ઘરે જે આવે છે એસી પ્રવાહ એસી આવો હે ડીસી આવો સ્ટ્રેટ ઓ યસ ચલો આગળ જઈએ હું બાયોગેસનો મુખ્ય ઘટક છું મને ઓળખો મિથેન એ બહુ નાના છોકરાને પૂછાય પણ આ વખતે આ લોકોને બી પૂછાઈ શકે છે મિથેન મને ઓળખી મારું નામ લખો ક્યારે આવું તો કીધું જ નતું એક વાક્યનો પ્રશ્ન છે જય ઉભાર એટલે શું પહોંચાલો જય ઉભાર ઓબ્વિયસલી આપણે નાના છોકરાનો સવાલ છે કે જ્યારે બળતણ તરીકે વનસ્પતિ કે પ્રાણી જ ઉપયોગ થતો હોય તો એને જૈવ ભાર કહેતા હોય છે બાયોગેસમાં કેટલા ટકા મિથેન હોય બાયોગેસમાં આગળ આવી ગયું આગળ પણ આવી ગયું 75% 75% મિથેન હોય છે આગળ જોઈએ એ પહેલા ફરીથી હું યાદ કરાવીશ કે આ સર તમને જે ભણાવી રહ્યા છે એ રેમ્બલર્સ એકેડેમીમાંથી આવ્યા છે લુણાવાડાથી અને સ્પેશિયલ 150 કિલોમીટર દૂરથી આવ્યા છે બરાબર તો આ એમની એક બે સ્ટાર્ટ થવાની છે ધોરણ 11 માટે એમના ત્યાં મહીસાગરમાં એક જ માત્ર રેમ્બલર્સ છે આટલી સરસ સુવિધા બીજું કઈ સાહેબ ક્લાસ વિશે ફોકસ બેચ જે છે 10 એપ્રિલ થી ચાલુ થઈ રહી છે લિમિટેડ સ્ટુડન્ટ સાથે બુકિંગ કરાય દો ભાઈ લુણાવાડા વાળા બધા મને 10 તારીખે થઈ જોઈએ પણ હું તો એવું કહીશ કે ભાઈ વિકી સર ને જો તમારે થેન્ક યુ કેવું હોય તો વિકી સર લુણાવાડા આવવાના છે અને એના માટે વિકી સર એક તારીખ આપી દે આપણને 10 તારીખ પહેલા આપણે લુણાવાડા મળવાનું છે ઓકે તમે બોલાવો એ વખત આપણે પોસ્ટ મૂકી દઈશું આ લોકોને ઓકે તો બરાબર વિકી સર ને મળવા માટે ખાસ રેમ્બલર્સ એકેડેમી પર એકવાર આપણી કમ્યુનિટી પોસ્ટ જોતા રહેજો લુણાવાડાના જે બી છે આસપાસના વિસ્તારના બી કદાચ હોય બાલાસિનોર મોડાસા એ બધા છોકરાઓ બી ત્યાં આવીશું આપણે એક મીટઅપ ગોઠવીશું સાહેબના ક્લાસ પર આવી પાકું હે ને સાહેબના ત્યાં એક હોલ પણ છે સરસ મજાનો જ્યાં આપણે બેસી અને વિકી સરનો સેમિનાર હશે મેઇન ખાસ બરાબર ખાવા પીવા કરિયર ગાઈડન્સ પર આપણે રાખીશું કરિયર ગાઈડન્સ પર તો આવજો થઈ અને મજા આવશે મળવા બી મળશે વિકી સરનું વાવાઝોડું આવશે મહીસાગરમાં હું વિકી સર એટલા નહીં આવે પણ સાહેબ હાચે વાવાઝોડું આખા ગુજરાતમાં આવી ગયું અહીં બપોરે તો ધબાકા બોલે એવા વરસાદ કરા પડ્યા બરોડામાં કરા પડ્યા વાતાવરણ જો કે મસ્ત થયું છે પણ છોકરાઓને વાંચવાનું છે હા ના એ લોકો બી પાછા વાંચજો લા રાત્રે સૌર કુકર માટે કયો અરીસો સૌથી વધારે યોગ્ય છે સૌર કુકર માટે અંતર્ગોળ અરીસો કારણ કે કિરણોને કેન્દ્રિત કરવા પડે અને અંતર્ગોળ અરીસાનું કામ છે કિરણોને કેન્દ્રિત કરવાનું જ્યારે બહિર્ગોળ અરીસો કિરણોને વિકેન્દ્રિત કરે છે સીએનજી નું પૂરું નામ કોમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજી ચલો ગ્રીન હાઉસ વાયુઓના બે નામ આપો કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન તો નામ પૂરું લખું CO2 કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન હું આવે તો ઓઝોન નું સ્તર જે છે એ તો અલગ છે O3 તમે કહી શકાય કે જે ઓઝોન નું સ્તર અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકે છે હે ને જો એ રોકે નહીં તો આપણે ચામડીના ઘણા બધા રોગો પણ થઈ શકે છે
ચંદ્રના પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રમાંથી કયા પ્રકારની સામુદ્રિક ઉર્જા મળે છે? ભરતી ઉર્જા જે છે એના કારણે ભરતી ઉર્જા કહી શકાય. પાણીના જે મોજા આવે છે એ ઉર્જાની અંદરથી મળતી હોય છે. ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો કયો? ન્યુક્લિયર પાવર જનરેટર સૌથી મોટો સોર્સ પણ છે અને ખતરો પણ બહુ હેવી છે. ફાટે તો આઈ બને ચેર્નોબિલ રશિયામાં ફાટ્યું તો ખરું જ યુક્રેન, કે એ વખતે ભલે ભેગા હતા પણ અત્યારે તો યુદ્ધ ચાલી રહ્યું છે. એ ખતરો તો ખરો જ કે ફાટે તો નુકસાન થઈ આખું શહેર તબાહ થઈ શકે છે, પણ સર ના ફાટે ખતરો જ ના ફાટે ને તો પણ ખતરો છે કે એક વખત એ બળતણનો ઉપયોગ કર્યો, બળતણનો ઉપયોગ કર્યા બાદ એનાથી જે એના નિકાલ ન્યુક્લિયર કચરો વિખંડન થવાથી ન્યુક્લિયર કચરો જે મળે છે એના નિકાલ માટે કે એના સ્ટોરેજ માટે કે શું કરવું એનો કોઈ આઈડિયા જ નથી. તો એ બહુ મોટો ખતરો છે લાંબા ગાળે. કારણ કે હિરોશિમા નાગાસાકી પર જ્યારે બોમ્બ એટમ બોમ્બ ફેંકવામાં આવ્યા એની અસરો વર્ષો વર્ષ સુધી ચાલતી આવે છે. કારણ કે એ રેડિયો એક્ટિવ એલિમેન્ટ લોકોના ડીએનએ સુધી અસર કરી રહ્યા છે. ડીએનએ સુધી, હા, એટલા માટે ઉપયોગ તો સૌથી સારો કરી શકાય છે. ફિઝિક્સ થી જઈને બાયોલોજી ઊંધી અસર થાય છે. ચલો આ જોડકા જોડો આ ટાઈપનું તમને મેં આગળ કીધું હતું, જોડકું ટાઈપનું મેં પૂછી શકે તમને. ખનિજ તેલ અને સમુદ્ર તાપી ઉર્જા કહે છે. ખનિજ તેલ પુનઃ પ્રાપ્ય તો નથી, પરમાણુ ઉર્જા પણ નથી, પણ ખનિજ તેલ જે છે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સોર્સ છે, જ્યારે સમુદ્ર તાપી ઉર્જા જે છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સોર્સ છે. ઓકે, તો ફાઇનલી આ જે સેશન હતું એ કમ્પ્લીટ થયું સાહેબ. 19,000 સ્ટુડન્ટ હજુ પણ સ્ટીલ લાઈવ ની અંદર જોડાયેલા છે. 1,00,000 થી વધારે તો વ્યૂઝ આવી જ ગયા હશે આમાં. તમે મંડે જોશો તો કેટલા રાખાત બોલો, એ લોકો પહોંચાડી દેશે, હમણાં શેર કરી દેશે. આ કમ્યુનિટી એટલી મોટી બની રહી છે વિકી સર તમારી, કારણ કે હું જે કહીશ એના કરતા આગળ જશે. 3,00,000 કહેશો પણ મને એવું લાગે છે એના કરતા પણ ખૂબ આગળ વધશે. લાઈક નો ટાર્ગેટ 50,000 બરાબર, કે ભાઈ આવતીકાલે સાહેબ એમના ઘેર પહોંચે ત્યાં સુધીમાં 50,000 લાઈક થઈ જવી જોઈએ. શક્ય હોય તો રાત્રે જ કરાય, તો તમારા ઘરની અંદર જેટલા ફોન હોય બધાના લઈને વળગો. મિત્રને શેર કરજો, કેમ કે ઘણા બધાનું બાકી રહી જતું હોય છે. એ લોકો વિચારે કે કાલે જોઈશ, રજા છે ને એટલા માટે પછી બાકી રહી જાય છે. તો ગણિતની અંદર ઘણા બધાને ફાયદો થયો, તો સેજબી 50 રાખ્યા વગર એને ફરીથી જોઈ લેવાનું છે. બીજું કે જે દિવસે પેપર છે એ દિવસે બી સવારે વહેલા ઉઠીને આ સેશનને ફરી જોશો તો ડેફિનેટલી ફિઝિક્સનો જે પોર્શન છે ઓબ્જેક્ટિવનો એ તમારો કવર થઈ જશે. અમુક કોન્સેપ્ટ તમને થિયરી લખવામાં બી હેલ્પ કરશે. એ આધારિત તમને કંઈક 2 માર્ક્સનો કંઈક થિયરી પૂછાય તો બી તમને હેલ્પ કરશે. બરાબર છે. ચલો સર હું જઈ આવ્યો પ્લાન્ટ પર, એવું કે ન્યુક્લિયર પ્લાન્ટ પર. સરસ. ભાઈ પ્રશાંત સર માટે એક વાર જોરદાર સેલ્યુટ આપી દો. સેલ્યુટ જેટલું જબરજસ્ત તમે આપશો એટલું મજા આવશે સાહેબને ફરીથી. સર સેલ્યુટ ટુ યુ. તમે જે આ કામ કરી રહ્યા છો ગુજરાતની અંદર કોઈ વિચાર્યું પણ નહોતું કે કોઈ છોકરાઓને છેક એન્ડ મોમેન્ટ સુધી મદદ કરી શકે. અરે ઘણા છોકરાઓ મેં જોયા છે કે એક્ઝામના 2-3 કલાક પહેલા પણ મોબાઈલની અંદરથી આ વસ્તુઓ જોઈને જતા હોય છે. તો છોકરાઓને જે સારી તૈયારી કરી રહ્યા છે એ લોકોને મદદ તો થાય જ છે, પણ જે લોકો તૈયારી નથી કરી શક્યા જ્યારે ડર લાગે છે એ લોકો પણ અહીંયાથી સારામાં સારો ઉપયોગ કરી રહ્યા છે. સો સેલ્યુટ ટુ યુ દિવાલીપુરા યુથ માટે. ચલો આપણે 1.5 કલાકનું સાહેબ કીધું હતું, હજુ બી 6 મિનિટ બાકી છે. કોમેન્ટ જોઈ કે બંધ કરવું છે તમારી ઈચ્છા. કોઈને કઈ પ્રશાંત સર ને કે સર તમે લુણાવાડામાં કઈ જગ્યાએ રહો છો સાહેબ એડ્રેસ કહી દો. એડ્રેસ કહી દો, વાંધો નહીં. મારે ઘર બધી કડું પડે. એમ્બલર એકેડમી એડ્રેસ, એમ્બલર એકેડમી નંદન આર્કેડ માં છે. બી નંદન આર્કેડ વરધરી રોડ પર છે. જો હું તમને બતાવું, લુણાવાડાની ચોકડી છે ને તમારી, બરાબર, ત્યાંથી થોડુંક આગળ જવાનું. કયો બાજુ? મોડાસર રોડ બાજુ, એટલે આ બાજુ નજર મારવાની. ત્યાં કોઈક હોસ્પિટલ છે, હોસ્પિટલની ગલીની અંદર છે. હોસ્પિટલનું બાજુ માર્કેટિંગ નથી એટલે નામ નહીં, પણ નામ યાદ છે, બરાબર છે. પણ આગળ જશો ને એટલે દેખાશે ત્યાં આપણું નામ છે એપ્લિકેશનનું, એની બાજુમાં છે, બરાબર. તો ત્યાં તમે જોવા જશો તો ત્યાં તમને અવેલેબલ મળશે પ્રશાંત સર. હા, બની શકે કદાચ બિઝી હોય તો તમને રૂબરૂ ના મળે, પણ સાહેબ કોઈક છોકરો આવે વેકેશન દરમિયાન સજેસ્ટ કરી શકો છો. કોઈ સર વીરપુર માં આવો એવું કે છે. વીરપુર માંથી ઘણા છોકરા આવતા હોય છે. હા, અને વીરપુર પણ ઘણી વાર એવું કહું. ચલો બીજું કઈ વીરપુર વાળા માટે, જો કે બસની પણ સુવિધા છે નજીકના છોકરાઓ હોય એના માટે. ઓકે ભાઈ, બ્રોન્ઝ મેમ્બર લીધા છે ઘણા બધાએ. IMP questions ની લિંક તમને નીચે આપેલી છે. ઓલરેડી સાહેબ વિજ્ઞાનના આઈએમપી છે ને દર વખત ટ્રેન્ડિંગમાં જતા હોય. અત્યારે 4.5 લાખ વ્યૂ છે. 4.5 લાખ અને પરીક્ષા ઉંધીમાં 7.5 લાખ થઈ જશે. એટલા વિદ્યાર્થીઓ ટોટલ 9.48 પરીક્ષા આપવાના છે.
7.5 લાખ વિદ્યાર્થીઓ દિવાળી પ્રયોગના આઈએમપી જોઈન જશે. બરાબર છે, બરાબર. અને તમારું જે સેશન છે એ 4.5 લાખ વિદ્યાર્થીઓ જોઈન જશે. ધેટ્સ ગ્રેટ. બરાબર, બીજું કોઈને કઈ ક્વેશ્ચન હોય? ચલો ચલો, બીજા જે ચેપ્ટર્સ છે સુરતમાં તો સેશન થવાનું છે ડેફિનેટલી, મેં તમને કીધું જ છે હું આવવાનો છું, લુણાવાડામાં બી આવવાનો છું, રાજકોટનું પ્લાનિંગ થઈ રહ્યું છે, અમદાવાદનું બી પ્લાનિંગ થાય, આપણે આખું ગુજરાત ટૂર કરવું જ છે આ વખતે. બધાને મળી લઈએ, 1 મિલિયન સબસ્ક્રાઈબર કર્યા તો બધાને થેન્ક યુ કહેવા માટે. તમારે પાર્ટી માંગવી જ જોઈએ, બરાબર. જો અમારી પાર્ટી બાકી છે, બરાબર. સર અત્યારે ખબર નહીં, એટલે ફોટો પાડવા દઈશ. પાર્ટી જોઈતી હોય તો પછી આપણે ટિકિટ રાખવી પડે, ટિકિટ વાળું આપણે કરવું નહીં, બરાબર. હા, કદાચ કોમ્યુનિટી કોન્ટ્રીબ્યુશન કરતા હોય બધા, કાં તો કોઈ સ્પોન્સર મળતા હોય તમારા જેવા, તો આપણે ડેફિનેટલી પાર્ટી બી આપીશું એ લોકોને. ચલો, ઘણા બધા અપડેટ. ઓકે, અપડેટ જોઈ દીધી ને, અપડેટ એ હતી. એકવાર અપડેટ સર રિપીટ કરજો. અપડેટ આ વખતે મેં અહીંયા આપી કે ભાઈ રજાઓ છે, રજાઓનો ઉપયોગ કરજો. શક્યતા છે કે તમારા વિજ્ઞાનના પેપરની અંદર નાનો મોટો કલર થાય, એકાદ ક્વેશ્ચન તમને નવા પ્રકારનો જોવા મળે. બીજી અપડેટ મેં આપી આની અંદર પર્ટિક્યુલર, કે ભાઈ તમને વિદ્યુત જનરેટર નહીં, વિદ્યુત મોટર આ વખતે પૂછાય એવી શક્યતા છે. મોટા પ્રશ્ન તમારા જે છે ને 3-3 માર્ક્સના, એની અંદર ક્વેશ્ચન તમને 3 માર્ક્સનો હશે, એમાં 1-1 માર્કના 3 ક્વેશ્ચન હશે જે આ ટાઈપના હશે જે આપણે કર્યા ને, 1-2-3 કરીને. હા, 1-2-3 કરીને તમને પૂછાઈ શકે છે, આવું હશે. આ ફિઝિક્સની અપડેટ છે મેં તમને આપી દીધી. બાયોલોજીની અપડેટ તમને આવતીકાલે આપીશ, કે ભાઈ શું પૂછાય એવું છે એની અંદર, મોસ્ટ પ્રિડિક્ટેબલ, તો એ તમને આવતીકાલે આપીશ. અને કેમિસ્ટ્રીની સન્ડે સાંજના સેશનની અંદર પણ 3-3 સેશન તમે અટેન્ડ કરશો, તમારો ઓબ્જેક્ટિવ પોર્શન તો રેડી થશે, અપડેટ બી તમને મળશે, મોટિવેશન બી મળશે, ભૂલ ના થવા માટેનું ગાઈડન્સ બી મળશે, બરાબર. તો ફરીથી પ્રશાંત સર, સેલ્યુટ સર, તમે ક્યારે સોમનાથ આવશો? સોમનાથ તો ભાઈ કાઠિયાવાડમાં કોઈ બોલાવે તારે પાટણ આવો, આ ચાલુ થયા હે ને, એમને પર્સનલ ઘેર નહીં જવાનું. અહીંથી ખબર પડે કે ભાઈ પાટણ આવવા તો મારે કોઈ લોકેશન વધવું પડે, કઈ જવું, એ તો લોચો પડે. સમા આવો, વાહ, સંતરામપુર આવો એવું કહે છે. સંતરામપુર વાળા તો આવી શકે ને, લુણાવાડા નજીક છે, લુણાવાડા નજીક છે યાર તમારાથી. તમે બસમાં બેસી જાવ તો કલાકમાં આવી જવાય, કલાક 40 મિનિટનો રસ્તો, 40 મિનિટનો રસ્તો છે સંતરામપુર થી આરામથી. તમે મોડાસા વાળા બી આવી શકો, એ સિવાય બીજો વિસ્તાર બોલતો નજીક, બરાબર. આસપાસના વિસ્તારના જે બી છે એ દિવસે જે ડેટ હોય એ ડેટે તમે ત્યાં આવી શકો છો. પ્રશાંત સર ના ક્લાસીસ પર કે હોલ પર રાખીશું આપણે, હોલ ક્લાસની ક્લાસમાં જ બાજુમાં હોલ છે. ઓકે, હોલની અંદર આપણે એક સેશન રાખીશું, તેમજ કરિયર ગાઈડન્સ તમને પ્રોવાઈડ કરીશું, આગળ શું કરવાનું, ધોરણ 10 પછી શું કરવાનું, બધી માહિતી તમને ત્યાં મળશે. આવતાકાલના સેશન બી આપણું 9:30 સ્ટાર્ટ થશે, તો બધા જોડાયેલા રહેજો. ઓકે, ચલો, પ્રશાંત સરને થેન્ક યુ કહી દેજો, દિલ મેં દિવાલીપુરા સાથે હાર્ટ સિમ્બોલ. ઓકે, ધેટ્સ ઇટ, ધેટ્સ ઇટ, કમ્પ્લીટ. ચલો, બધાને બાય. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.